भगवते वासुदेवाय भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय हरे कृष्ण ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવમ મહાનુભાવો, આજે આ સુંદર રંગોત્સવમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ખૂબ પ્રેમ ઉત્સાહથી આપ સર્વ અહીંયા ઉપસ્થિત થયા છો. તમારા મુખ ઉપર સ્પષ્ટ દેખાય છે કે તમે ઉત્સવના આનંદમાં કેટલા આનંદ કંટ્રોલ કરીને બેઠા છે. હમણાં છૂટા મૂકે એટલી વાર છે. આપણે બધા જાણીએ છીએ, હોળી ભારત વર્ષનો એક અતિ ઉત્સાહ અને આનંદનો તહેવાર છે. પણ ભારત વર્ષમાં હરેક ઉત્સવોની પાછળ એક વિશેષ રહસ્ય છે, એક વિશેષ કથા છે. તો મોટા મોટી કોઈ વ્યક્તિને પૂછવામાં આવે કે ભાઈ હોળીનો ઉત્સવ શા માટે મનાવવામાં આવે છે, તહેવાર શા માટે છે, તો એક પ્રારંભિક કથા બધા લોકો જાણે છે. હિરણ્યકશિપુની એક બહેન હતી હોલિકા, અને જેના ખોળામાં પ્રહલાદને બેસાડીને મારવા માટેનું એક ષડયંત્ર થયું અનેક યુગો પહેલા, જે સમયમાં ભગવાનની ભક્તિના સિદ્ધાંતોને સ્થાપન કરવા માટે ભક્ત શિરોમણી પ્રહલાદ મહારાજ, જેની રક્ષા કરવા માટે ભગવાને વરદાનને ઉલટાવી નાખ્યું છે. હોલિકાનું જે વરદાન હતું ને ઉલટું થઈ ગયું છે. અને એક વાત સિદ્ધ થઈ કે આ સંસારની અંદર ભગવાનના ભક્તનો જે અપરાધ કરે છે, તો દેવતાઓના વરદાન પણ એવા વ્યક્તિઓની રક્ષા કરી શકતા નથી. પ્રહલાદ મહારાજનો અપરાધ કર્યો ને હોલિકાએ, તો ભગવાનનો ક્રોધ હતો કે એને વરદાન હતું, અગ્નિ નહીં બાળે તોય બળી ગઈ. પ્રહલાદ પાસે કોઈ વરદાન નથી, એની પાસે ભગવાનનો આશ્રય છે, ભગવદ આશ્રય છે, અને એટલા માટે પ્રહલાદ મહારાજ સુરક્ષિત રહ્યા છે. અને એવી લોકવાયકા છે કે ત્યારથી આ હોલિકા દહનનો જે પરંપરાગત પ્રવાહ જે છે એ ચાલતો આવ્યો છે. આજે પણ લોકો હોલિકા દર્શન કરે છે. બહુ તથ્ય તો નથી જાણતા હોતા આની પાછળ. મને એક બે દિવસ પહેલા પૂછ્યું ભક્તોએ કે આપણે શું કરવું જોઈએ, આમાં હોલિકા દર્શન માટે જવું જોઈએ કે નહીં? તો નિશ્ચિત રૂપમાં જવું જોઈએ, કારણ કે તમે જ્યારે હોલિકા દર્શન કરવા માટે જાઓ, કથા તમને આ યાદ આવશે, મન લાગશે કે સારું હોલિકાની પ્રદક્ષિણા આપણે શું કામ કરવાની. કંઈક સારું વ્યક્તિત્વ હોય તો જાય, બરાબર છે, પણ હોલિકાના ખોળામાં ભક્ત પ્રહલાદ છે અને એ સુરક્ષિત છે. જો તમે એવું માનો છો તો પ્રહલાદ મહારાજના પૂજન અર્ચન માટે થઈ અને એ ભાવથી એની પરિક્રમા પ્રદક્ષિણા કરો તો વૈષ્ણવ માટે આ સૌથી શ્રેષ્ઠ લાભ છે. કર્મકાંડની રીતમાં તો ઘણા બધા કારણો એના હોઈ શકે, પણ ભક્તિ માર્ગની અંદર ભગવાનના ભક્તનું સન્માન જે છે ને એ ભગવાનથી પણ વધારે વિશેષ છે. રામચરિત માનસમાં સ્વયં ભગવાન કહે છે કે મારાથી પણ વધારે શ્રેષ્ઠ જે છે ને મારા ભક્ત છે. આવું ખાલી ભગવાન બોલતા નથી, ભગવાને આને સિદ્ધ કર્યું છે.
તો આ એક કારણ છે આ પર્વની પાછળનું. વૈષ્ણવનો મનોભાવ શું હોવો જોઈએ પ્રહલાદ મહારાજને અનુલક્ષીને આપણે આની ઉજવણી. બાકી લોકો રંગોનો તહેવાર માને છે. રંગ જે આપણા જીવનમાં એક ઉત્સાહ અને આનંદ લાવવાનું કાર્ય કરે છે. બાકી રંગ ન હોય ને તો લોકો ગીત ગાતા હોય ને, મેરા જીવન કોરા કાગજ કોરા હી રહે ગયા, રહી જાય કોરું. ભગવાનની ભક્તિ ન હોય એને, સારા સદગુણ ન હોય તો એ બધા કોરા જ છે એમના, એ ગીત જ ગાય, એનાથી બીજું કઈ નહીં થાય. પણ જો જીવન એક આનંદ છે, એક ઉલ્લાસ છે, અને એટલે ભારત વર્ષમાં અનેક ઉત્સવ છે. ઉત્સવનો અર્થ જ છે જે આપણા જીવનમાં આનંદ લાવે છે, ઉલ્લાસ લાવે છે. અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ પ્રકારની આ ઉજવણીઓ. આમ હોળી યાદ આવે ને તો રાજસ્થાન યાદ આવે, મારવાડ કે જ્યાં વિશેષ મહત્વ છે એનું. પણ કોઈને કોઈ પ્રકારથી તો આપણે બધા ક્યાંક ને ક્યાંક ઉત્સવોથી જોડાયેલા છીએ. આ એ વાત છે કે આજે વર્તમાન સમયમાં હોળીનું સ્વરૂપ થોડું વિકૃત થઈ ગયું છે. આજે લોકો ઉત્સવોની અંદર પણ પાપ કરી રહ્યા છે, અને એટલા માટે કારણ કે અવસ્થા અજ્ઞાનની છે, અજ્ઞાનની સ્થિતિમાં જ પાપ થવાનું છે. તો એ દૂષિત હોલિકાના જે વિચારો છે, એ વિચારોથી આપણે ઉત્સવો નથી ઉજવવાના. ખાસ કરીને હોળીમાં લોકો વ્યભિચારને વધારે પ્રોત્સાહન આપે છે, એને કોઈ સ્ત્રી પુરુષોની મર્યાદા રાખ્યા વગર એમની ઉપર રંગો નાખવાના બહાને જે વ્યભિચાર થઈ રહ્યો છે, આ ઉત્સવ નથી, પાપ છે. અસલી ઉત્સવ છે શાસ્ત્ર મર્યાદાને અનુલક્ષીને. જે આવા આયોજનો આપણે કરીએ છીએ કે જે આપણું મન, આપણી બુદ્ધિ, આપણું ચિત્ત વિશેષ રૂપથી શુદ્ધ થાય, ભગવાનના ચરણોમાં લાગે, અને આપણા જીવનમાં એક દિવસ નહીં અનંત સમય માટે આનંદ આવે, તો લોકો એક દી ખુશ હોય કે આજ રજા છે ને, આજ ફેસ્ટિવલ છે, મજા આવશે. પ્રભુપાદ કહે છે આપણે એક દિવસ માટે નહીં, આપણે અનંત સમય માટે સુખી થવું છે. ઘણીવાર લોકો પૂછે તમે ઇસ્કોનમાં નવરાત્રિ કેમ નથી કરતા, પ્રશ્ન પૂછે કે અહીંયા નવરાત્રિ શું કામ નથી કરતા. પ્રભુપાદ કહેતા તમે 9 દી નાચો છો ને, અમારે 365 દી નાચવાનું છે. આ 9 દિવસમાં હું કામ સંતુષ્ટ થઈ જાઉં છું ભાઈ. અને નાચે કોણ ખબર છે ને, જેના જીવનમાં સુખ છે, આનંદ છે, ઉલ્લાસ છે, એ નાચે. બાકી દુઃખી હોય, ઉદાસ હોય, એને મન ન થાય નાચવાનું. આખું ગામ નાચતો એ ખૂણામ જઈને ઊભો હોય, એ ખબર પડે કે આને મૂડ નથી નાચવાનો બહુ એને, કારણ કે આમ કંઈક અંદર ભાર હોય. તો આવા લોકોને ઉત્સાહમાં તમે લાવો પણ એ આવે નહીં, અને એનામાં ઉત્સાહ ન હોય ને તો એ બીજાના ઉત્સાહ એ બગાડી નાખે. તો સાવધાન રહેવું જોઈએ એવા લોકોથી જેનામાં ઉત્સાહ નથી ને, આની હારે રહ્યો ને તો ભક્તિ ડાઉન થઈ જાય. એટલા માટે રૂપ ગોસ્વામી કહે છે ઉપદેશામૃતમાં, ઉત્સાહાદ નિશ્ચયાદ ધૈર્યાદ તત્તત કર્મ પ્રવર્તનાદ સંગ ત્યાગાદ સતો વૃત્તિ ષડવીર ભક્તિ પ્રસિદ્ધતી. ઉત્સાહ જે છે એ ભક્તિનું પહેલું લક્ષણ છે. ઉત્સાહ વગરના ભજન કરવા વાળા હોય ને એની હારે રહ્યો ને તો તમારી માળા બંધ થઈ જાય, એમાં હું લ્યો તમે. ઉત્સાહ જરૂરી છે. તો આ તહેવારોની કંઈક વાતો છે, પણ મૂળ વાત એ છે કે હોળી જે તહેવાર છે ને એનો ગૌડીય વૈષ્ણવોથી શું સંબંધ છે, આજ આપણે એ સમજવું છે. કારણ કે હોળી તો આખું વિશ્વ મનાવી રહ્યું છે અત્યારે, હવે તો અંગ્રેજો આપણા તહેવારમાં આવતા થઈ ગયા, આપણે એનામાં ગુચ્છાને બધું મિક્સિંગ કરી નાખ્યું છે. પણ જો આ એક વિશેષ તહેવાર છે, અને ગૌડીય વૈષ્ણવ માટે આનું એક વિશેષ મહત્વ છે. એ છે કે આ હોળી, હોળી આવે છે પૂર્ણિમાના દિવસે. તો આ પૂર્ણિમા જે છે ત્યારે સ્વયં ચૈતન્ય મહાપ્રભુનું પ્રાગટ્ય થયું છે આ દિવસે, જે ગૌડીય સંપ્રદાયના સંસ્થાપક છે, જેનાથી આ ગૌડીય ધારા પ્રારંભ થઈ છે.
હવે અહીંયા ભક્તો તો છે, હારે ઘણા નવા લોકો છે, એટલે હું તમને એક વાત સમજાવવા માંગુ. ચૈતન્ય મહાપ્રભુ કોણ છે? તો અહીંયા તમે જોવો છો રાધા કૃષ્ણ છે ને ભાઈ, રાધા કૃષ્ણ, અને આ છે ગૌર નિતાઈ. આ બાજુ જે છે નિત્યાનંદ પ્રભુ છે, ઓલી બાજુ મહાપ્રભુ છે, ચૈતન્ય મહાપ્રભુ ગૌરાંગ. તો આ રાધા કૃષ્ણ જે છે ને, એ મિલિત સ્વરૂપમાં ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં પ્રગટ થયા છે કળિયુગમાં. ગૌર વર્ણ કેમ બન્યા છે, ગૌર શા માટે બન્યા છે, આજનો મૂળ વિષય આપણે આ સમજવાનો છે. અને એ પણ સમજવું છે આ કૃષ્ણ કાળા કેમ છે. તમે બધા મંદિરોમાં જાઓ છો, તમે આજે દર્શન કર્યા છે ને, તમે જોયા છે પ્રભુપાદજીએ જે વિગ્રહો સ્થાપિત કર્યા, ક્યાંક ગૌર કૃષ્ણ છે, ક્યાંક શ્યામ કૃષ્ણ છે. તો ગોરા કૃષ્ણને જોઈને તો નથી વાંધો આવતો આપણને બહુ રેડી સારું, પણ તમે વૃંદાવન જાઓ, શ્યામ સુંદરને જુઓ, અહીંયા કૃષ્ણ કાળા છે. તમારા મનમાં ક્યારેય પ્રશ્ન થયો કૃષ્ણ કાળા કેમ? આપણને અહીંયા મને કોઈ જોઈ લે કે ભાઈ આ વ્યક્તિ કાળો છે, તો એમ થાય કે આ ઈ તો ડીએનએમાં આવ્યું હશે એને, એ પ્રમાણે કુળ છે એટલે એ એમ જ આવે. પણ તમે જાણો છો ને નંદ મહારાજ ગોરા છે, યશોદાજી ગોરા, કૃષ્ણ કેમ કાળા છે? એમ ભાઈ ભજનમાં તો ગાય લોકો કે ભાઈ કામળી કાળી હતી ને કાળી ગાયનું દૂધ પીયું ને કાળી રાતે આવ્યો ને એટલે કાળો છે. કૃષ્ણના શ્યામ વર્ણ હોવા પાછળનું એક રહસ્ય છે, અને એનાથી મોટું રહસ્ય એ છે કે આ શ્યામ વર્ણ ગૌર વર્ણ કેમ બન્યા છે, ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં શા માટે આવવાની જરૂર પડી છે. તો જો ભગવાન એમની જે માયા શક્તિ છે બે પ્રકારની છે, બે સ્વરૂપમાં પ્રગટ થાય છે, એક છે મહામાયા અને એક છે યોગ માયા. મહામાયા જીવને કૃષ્ણથી વિમુખ કરે છે, અને યોગ માયા જે છે એ જીવને કૃષ્ણથી ઉન્મુખ કરે છે, કૃષ્ણની બાજુ લઈ જાય છે. તો મહામાયા અને યોગ માયા આ બંને માયાઓ આ સંસારમાં કાર્ય કરે છે, અને જે પ્રકારની ચેતના કોન્શિયસનેસ જેવી છે એ માયાના આશ્રયમાં રહે છે. યદી જડ વસ્તુઓનું પ્રાધાન્ય વધારે છે તો મહામાયાના આશ્રિત છે, ચિન્મય વસ્તુઓનું પ્રાધાન્ય વધારે છે તો યોગ માયાના આશ્રયમાં છે. તો આ જીવનો સ્વભાવ છે એ આ બેમાંથી કોઈ એક માયાના આશ્રયમાં રહે છે. મહામાયાના આશ્રયમાં જીવ છે તો એ બદ્ધ છે, અને યોગ માયાના આશ્રયમાં જ્યારે કોઈ જીવ રહે છે એને આ જગતમાં મુક્ત કહેવામાં આવે છે. અને આ યોગ માયા જે છે એનાથી જ ભગવાનની તમામ લીલાઓ સંપાદિત થાય. ગોલોક વૃંદાવનમાં જે લીલાઓ થાય છે ને, એ લીલાઓનું મૂળ કારણ કોણ છે? યોગ માયા છે. અને આ યોગ માયાનું જે એરેન્જમેન્ટ છે ભગવાનની લીલાઓ માટે, તો ક્યારેક ક્યારેક કૃષ્ણ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે યોગ માયાનું એરેન્જમેન્ટ જોઈને. તો વિચારવાનું એ છે કે ભગવાનની લીલાઓમાં પણ બે પ્રકાર છે. એક છે સંભોગ, સંભોગનો અર્થ છે મિલન, અને બીજું છે વિયોગ, વિયોગનો અર્થ છે દૂર રહેવું, વિપ્રલંબ ભાવ. કવડીય ભાષામાં કહીએ થોડીક તાત્વિક વાતો આમાં એવી આવશે, કારણ કે આજે આપણે તત્વ સમજવાનું છે ને, ગૌર તત્વ, એટલે મન બુદ્ધિ કાન આંખ બધું બરાબર વ્યવસ્થિત ખુલ્લું રાખીને સાંભળજો, નકર ખબર નહીં પડે ક્યાંથી ક્યાં નીકળ્યા તમે. હું ટ્રાય કરીશ સીધું સરળ કરવાની, એટલું થાય એટલું. તો ભગવાનની બે માયાઓ છે, સમજ પડી? આ જડ જગતનું સંચાલન મહામાયા કરે છે, આધ્યાત્મિક જગતનું યોગ માયા કરે છે, પણ પ્રભાવ બેનો છે આ જગતમાં. ભગવાનના ધામમાં ખાલી યોગ માયા છે, અને આ યોગ માયાનું એરેન્જમેન્ટ દ્વારા ભગવાન બે પ્રકારની લીલાઓ કરે છે, સંભોગ લીલા, વિયોગ લીલા, જેને વિપ્રલંબ કહેવામાં આવે છે. સીધી ભાષામાં સમજો કે મળવું, મિલન જે છે એ સંભોગ છે, અને દૂર હોવું એકબીજાથી આ વિયોગ, વિપ્રલંબ છે. તો આ બંનેની લીલા
વૈચિત્રપૂર્ણ પણ છે અને અચિંત્ય પણ છે. તો શિલ પ્રભુપાદ કહે છે કે માયા દ્વારા આચ્છાદિત તુચ્છ જડ બુદ્ધિ યુક્ત જે આ જગતના પંડિતો છે, આ જગતના જે વિદ્વાનો છે, જે માનતા હોય કોઈ અમે સંસ્કૃતમાં એક્સપર્ટ છીએ, કોઈ કહે છે અમને વેદ યાદ છે, અમે વેદમાં એક્સપર્ટ છીએ, આવા કોઈ પણ પંડિત ગણ પ્રભુપાદ કહે છે કે આ તત્વને પૂર્ણ રૂપથી જાણી શકતા નથી. જ્યાં સુધી મહામાયાના આશ્રયમાં છે ને, ગૌર તત્વ આ લોકોના ગમે એવો મોટો વિદ્વાન હોય, ગૌર તત્વ એની સમજમાં આવતું નથી. કારણ કે આવા યોગ માયા સંપન્ન ભગવાન જ્યારે પોતાની લીલા વૈચિત્રી રજૂ કરે છે, જો મોટા મોટા પંડિતનો સમજતા હોય તો ભાઈ સામાન્ય જીવનને તો કઈ રીતે સમજાવવું. કદાચ આપણે કોઈ આવીને પૂછે કે આ કોણ છે, આપણે કહે ગૌર નિતાઈ. ગૌર નિતાઈ કોણ? બોલે કૃષ્ણ બલરામ. તો કે હા, તમારામાં એક નવો અવતાર લાગે છે પાછો. આ છે ને કળિયુગમાં પાખંડ અવતારો બહુ નીકળ્યા છે. તો એ કે તો તમે બનાવ્યું છે ને આ એક. હવેથી ઘણાને એવું લાગે કે ઇસ્કોનમાં તમે રાધાકૃષ્ણને જ માનો છો, પણ અરે અરે આ ગૌર આ નવું લાવ્યા તમે. તો આનું તત્વ સમજવું છે કે ને, શા માટે એને આપણે ભગવાન માનીએ, શા માટે એને કૃષ્ણ કહીએ છીએ, અને આ તત્વ વાસ્તવમાં શું છે. તો પ્રભુપાદજીએ કીધું કે જડ બુદ્ધિની સમજમાં તો આવે એવું નથી, પણ તોય આચાર્યો કૃપા કરીને ક્યારેક ક્યારેક ટ્રાય કરે છે કે આને આને સમજમાં આવી જાય એટલું થોડું કંઈક કહેવું જોઈએ આપણે. તો આ વિષયમાં કંઈક થોડા એવા વિચારોથી આપણે સમજવાની ટ્રાય કરીએ કે શ્રીમતી રાધારાણી જે છે, ભગવાનની આહલાદીની શક્તિ છે, અને આ ભગવાનની આહલાદીની શક્તિ જેનું એક નામ છે મદન મોહન મોહિની. મદન મોહન કોને કહે છે? મદનનો અર્થ છે કામ, મોહન મોહન એટલે એને આકર્ષિત કરવાનું, એટ્રેક્ટ કરે જે. તો કામદેવને પણ જે આકર્ષિત કરે ને એ કોણ છે? કૃષ્ણ. એટલે ભગવાન કૃષ્ણનું એક નામ મદન મોહન છે. અને એ મદન મોહનને પણ જે આકર્ષિત કરી લે એ છે મદન મોહન મોહિની શ્રીમતી રાધારાણી. આ રાધા તત્વ છે. અને એટલા માટે કૃષ્ણ સદૈવ રાધારાણીનું સ્મરણ કરે છે. રાધારાણીને મળવાથી એને જે પરમ આનંદની અનુભૂતિ થાય છે, કૃષ્ણને રાધારાણી સાથે મળે છે ને, જે આનંદ છે કૃષ્ણ હૃદયમાં, આવો આનંદ કૃષ્ણને આ જગતમાં કે આધ્યાત્મિક જગતમાં ક્યારેય બીજે પ્રાપ્ત થતો. રાધા તત્વ એ છે કે કૃષ્ણને આનંદિત કરે છે. આવડે હોય ને, અહીંયા આપણે ભગવાનને ભોગ ઓફરિંગ કરતા હોય, આપણે સાહેબ આપણી આઈટમ આપીએ તો ભગવાન પ્રસન્ન થઈ જાય, આપણે એને પ્રણામ કરતા હોય, એની ભક્તિ કરતા હોય, આ બધું સુખ તો બહુ નીચલા સ્તરનું છે કૃષ્ણ માટે. હાલાકી ભગવાન તો જોવે છે, એની નોંધ લે છે, પણ કૃષ્ણની પ્રસન્નતાનું મૂળ કારણ કોણ છે? શ્રીમતી રાધારાણી. જેમ આપણે નિત્ય કૃષ્ણનું સ્મરણ કરીએ છીએ રાધા કૃષ્ણનું, એમ કૃષ્ણ નિત્ય રાધારાણીનું સ્મરણ કરે છે. અને પરમાનંદ જે એને પ્રાપ્ત થાય છે આ બીજે ક્યાંય નથી. કારણ રાધારાણી વામાંગી છે. વામાંગી, તમે જો રાધા કૃષ્ણના વિગ્રહ જોવો તો રાધારાણી હંમેશા લેફ્ટ સાઈડ છે. તમે જો ડાબી બાજુ શું કામ રાખીએ છીએ આપણે, ઓલી બાજુ કેમ નથી રાખતા જમણી બાજુ? રાધારાણી આહલાદીની શક્તિ છે, વામાંગી સ્વભાવ છે એનો, વામ સ્વભાવ. કે તમે કીર્તનોમાં એમાં સાંભળ્યું છે રાધારાણીના ગુણમાં વામ સ્વભાવ છે, અર્થાત ભગવાનને પણ એ અનુકૂળ ભાવથી ભગવાનની લેફ્ટ સાઈડમાં રહે છે, એટલે વામાંગી વામ સ્વભાવ. આ બધા શબ્દોના પણ છે ને બહુ ઊંડા અર્થો છે, પણ આપણે સાંભળ્યું જ પહેલી વાર છે થોડું અઘરું થઈ જાય, પણ ઇન શોર્ટમાં એટલું સમજો કે વામ સ્વભાવ છે ને, એટલે વામ, વામ કહે છે ડાબી સાઈડને, એટલે રાધારાણી હંમેશા કૃષ્ણની ડાબી બાજુ છે. અને ભગવાનના આ દિવ્ય આનંદમાં એક પ્રતિદ્વંદ્વી સખી પણ છે રાધારાણી જેમ છે ને, તો રાધારાણીની સામે એક બીજું ગ્રુપ છે ગોલોકમાં, ચંદ્રાવલી. તમે નામ કદાચ પહેલી વાર સાંભળતા હશો, ભક્તો સાંભળ્યું હોય,
જેમ રાધારાણી જે છે ભગવાનની પ્રેયસી, એમ એક ઓર ગોપી પણ છે જેનું નામ છે ચંદ્રાવલી, જે રાધારાણીની આમ લીલામાં કઝિન સિસ્ટર છે. એટલે રાધારાણીના જે કાકા છે ને એની દીકરી છે ચંદ્રાવલી. અને ગોલોકમાં નિત્ય ગોપી છે, એનું એક અલગ યુથ છે, એક ગ્રુપ છે એનું. તો આ ચંદ્રાવલી જે છે એ વિપક્ષા છે, અને એટલા માટે એને દક્ષિણાંગી કહેવામાં આવે છે. રાધારાણીનો જે ભાવ છે એનાથી વિપરીત ભાવથી ચંદ્રાવલી કૃષ્ણની સેવા કરે છે, એટલે એ છે દક્ષિણાંગી. અને રાધારાણી છે વામાંગી, એ ડાબી બાજુ છે. ચંદ્રાવલીના ક્યાંક વિગ્રહ જોશો તો એ ભગવાનની જમણી બાજુ રહે છે. ક્યારેક વૃંદાવનમાં ક્યાંક જોવામાં આવે તમને, ક્યાંક મંદિરોમાં દર્શન કરો જો, એ જમણી સાઈડ છે, રાધારાણી લેફ્ટ સાઈડ છે. કારણ કે આ દક્ષિણાંગી સખી છે. પણ એક વાત છે કે ક્યારેક ક્યારેક ભગવાન કૃષ્ણ ચંદ્રાવલીને મળવા પણ જાય છે એના કુંજમાં. હાલાકી ચંદ્રાવલીને જ્યારે મળે છે ને કૃષ્ણ, તો એને એ આનંદની અનુભૂતિ નથી થતી જે આનંદ રાધારાણી સાથે હોવાથી પ્રાપ્ત થાય છે. જે પરમાનંદ મળે છે કૃષ્ણને એ જ્ઞાન નથી. તો પછી એક પ્રશ્ન થાય, જાય શું કામ ત્યાં? કારણ કે ત્યાં જાય ત્યારે જ ખબર પડે ને, આમાં આમાં થોડુંક નિમ્ન છે, આમાં ઉપર છે થોડોક ભાવ. તો કૃષ્ણને એટલું કન્ફર્મ થઈ ગયું છે કે રાધારાણી સાથે જે પરમાનંદનો અનુભવ જે છે એ અન્ય કોઈ ગોપીમાં નથી. અને એટલા માટે રાધારાણી સર્વોચ્ચ સ્થાન ઉપર છે, સર્વોચ્ચ ગોપી છે. જે આનંદ રાધારાણી કૃષ્ણને આપે છે એ ગોલોકમાં પણ કોઈ અન્ય ગોપી આપી શકે નહીં. આ રાધા તત્વ છે જેનું કૃષ્ણ સ્મરણ કરે છે. તોય ક્યારેક ક્યારેક કૃષ્ણ ચંદ્રાવલીના કુંજમાં ગમન કરે છે. અને આમ લીલાનું મૂળ કારણ આ છે. તમે વિચાર કરશો કે આ રાધારાણી ચંદ્રાવલી ના બધું વચમાં તમે લાવો છો, પણ ગૌર લીલાનું મૂળ કારણ આ છે. એકવાર રાધારાણીએ પોતાનો જે કુંજ છે એને એટલું સુંદર રીતે સુસજ્જિત કર્યું, અષ્ટ સખીઓને બોલાવી અને એને કીધું કે આજે કૃષ્ણએ મને વચન આપ્યું છે મળવાનું, અને આ ટાઈમ આપ્યો છે એને. તો એ ટાઈમે જ્યારે કૃષ્ણ એ મળવા આવે કુંજમાં, આપણે કુંજ એવો સજાવી દો કે કૃષ્ણ એન્ટર થાય ને એ સાથે જ પ્રસન્નતા થઈ જવી જોઈએ, એકદમ પરમ પ્રસન્ન થાય. તો રાધારાણી અષ્ટ સખીઓ સાથે મળી, લલિતા, વિશાખા, તુંગવિદ્યા, રંગદેવી, સુદેવી ઇત્યાદિ, આ બધી સખીઓએ મળી અને કુંજને બિરાજમાન કર્યો, સજાવટ કરી. અને હવે કૃષ્ણની રાહ જોવે છે, રાધારાણી પ્રતીક્ષા કરે છે કૃષ્ણ ક્યારે આવે. ટાઈમ આપ્યો છે બપોરે 1 વાગે આવવાનો છે, અને 1:15 થયા, 1:30 વાગ્યા. અહીંયા રાધારાણી એમની સખીઓ સાથે રાહ જોવે છે કૃષ્ણ છે ક્યાં. અને પ્રતીક્ષા કરતા કરતા ભાવ એવો થયો, ક્યાંક થોડીક પવનની લહેર આવે ને તો સખીઓ આમ ચમકી જાય કે કૃષ્ણ આવે છે. પવનનો એક એક કહેવાય ને એક ઝોકો આવે તો સખીઓને લાગતું કૃષ્ણ આવી ગયા. પણ પછી જોવે કે કૃષ્ણ ક્યાંય છે નહીં, કૃષ્ણનું ક્યાંય દર્શન નથી. અને આમ કરતા કરતા જ્યારે સમય વધારે વ્યતીત થયો, રાધારાણી એક સખીને કહે છે, દૂતી. દૂતીનો અર્થ થાય છે દૂત, જે મેસેન્જરનું કામ કરે છે એને દૂતી સખી કહે છે. તો એક સખીને મોકલી અને કીધું, જરા કામ જો ને કૃષ્ણ ક્યાં પહોંચ્યા છે, એનો રસ્તો જે આવવાનો છે એ તો ખબર જ છે આવડાને ક્યાંથી આવે છે, જરાક એ માર્ગ બાજુ આમ સામે હાલો તો ક્યાં સુધી કૃષ્ણ પહોંચ્યા છે. તો એ સખી જ્યારે કૃષ્ણને શોધવા માટે જાય છે માર્ગમાં, તો સામેથી એને સેવ્યા નામની ચંદ્રાવલીની એક સખી મળી રસ્તામાં. અને આ દૂતીને પૂછ્યું, કઈ બાજુ જાય તું? બોલે, હું તો કૃષ્ણને શોધવા માટે નીકળ્યો છું, ટાઈમ આપ્યો તો 1 વાગ્યાનો, આ 3 વાગ્યા, હજી ક્યાંય આના કાના કાંઈ વાવડ નથી દેખાતા, આ છે ક્યાં, તો હું એને શોધવા માટે આવી છું. ત્યારે સેવ્યા કહે છે, એ કૃષ્ણ નહીં મળે હમણાં. કેમ? બોલે, ચંદ્રાવલીના કુંજમાં છે, ત્યાં મોડું એમાં થયું છે તમારને આવવામાં, જે લેટ થયું છે ને. અને ચંદ્રાવલીના કુંજમાં એ વિહાર કરે છે. તો દૂતીએ જ્યારે આ સમાચાર આપ્યા,
વિશાખા સખીને આપ્યા છે. લલિતા વિશાખા બે મુખ્ય સખીઓ છે અષ્ટ સખીમાં. તો વિશાખાજીને જ્યારે સમાચાર પ્રાપ્ત થયા, વિશાખાજી લલિતાજીને કહે છે કે આપણે અહીંયા વાટ જોતા જોતા મરી ગયા, અને કૃષ્ણ ક્યાં છે? ચંદ્રાવલીના કુંજમાં ત્યાં વિહાર આવે છે. અને એમણે, તમે જાણો છો ને લલિતા સખીનો સ્વભાવ જે છે, એટલો ક્રોધ આવ્યો એને. વિશાખા સખી જે છે થોડા શાંત છે, એમ એ જલ્દી ગરમ ન થાય, પણ લલિતા તો એકદમ રાધારાણીને કહે છે કે આપણે તો છેતરાઈ ગયા છીએ, આજ ભાઈ ટાઈમ આપ્યો છે નહીં, કારણ કે એ ચંદ્રાવલી ન્યા છે. અને જેવું રાધારાણીએ સાંભળ્યું કે કૃષ્ણ ચંદ્રાવલીના કુંજમાં છે, તો એનો જે વામ ભાવ જે છે, જે વિપ્રલંબ ભાવ જે છે, આ વામ ભાવ એના ચરમ શિખર ઉપર પહોંચી ગયો છે. મતલબ કે રાધારાણી 100% વામ ભાવમાં સ્થિત થઈ ગયા. અને લલિતા વિશાખાને કહે છે કે હે લલિતે વિશાખે સાંભળો, જ્યારે રાધારાણી 100% જ્યારે વામ ભાવમાં સ્થિત હોય ને, પૂર્ણ રૂપે જ્યારે, ત્યારે એને માનિની કહેવામાં આવે છે. એનું નામ જે છે રાધારાણી માનિની, જ્યારે પૂર્ણ રૂપે આ ભાવમાં સ્થિત છે. અને રાધારાણી કહે છે કે જો ચંદ્રાવલી ઇત્યાદિ સખીઓ હારે જેને રહેવું છે, તો પછી મારા કુંજમાં એન્ટ્રી કરવાની એને શું જરૂર છે? અને ન્યાજ વધારે ટાઈમ આપવો છે, ત્યાં અહીં આવવાની કાંઈ જરૂર નથી. તો એ સખીઓ સતર્ક થઈ જાઓ, અહીંયા આસપાસ એ ક્યાંય ફરકવો ન જોઈએ. લલિતા વિશાખાને કીધું તમે ગેટ ઉપર જ રહેજો, એને અહીંયા આવવા નથી દેવાના અંદર. અને બંને પહેરેદારના રૂપમાં લલિતા વિશાખા બે ઉભા રહી ગયા ગેટ ઉપર. બાકીની જે સખીઓ હતી કુંજની આસપાસ ગોઠવી દીધી બધી સખીઓને, ગમે એ બાજુ થાય એની એન્ટ્રી ન થવી જોઈએ ક્યાંયથી. તો લલિતાજી પૂછ્યું કેટલા ટાઈમ માટે? બોલે હંમેશા માટે બંધ કરવાની એન્ટ્રી, કારણ કે માન લીલામાં છે ને, તો કહી દીધું હંમેશા માટે એન્ટ્રી બંધ, અને ક્યારેય પ્રવેશ ન થવો જોઈએ. અને પછી થોડો સમય ગયો, 4 વાગ્યા હશે, યાદ આવ્યું કૃષ્ણને કે આપણે આ ટાઈમ આપ્યો તો 1 વાગ્યાનો ત્યાં જવાનો છે, રાધારાણીને ત્યાં ટાઈમ આપ્યો છે ને, અને આપણે પોગી ગયા છે કંઈક બીજે. હાલો એ કે પછી કૃષ્ણ જ્યારે ત્યાં આવ્યા, કુંજ પાસે ઉપસ્થિત થયા, અને ત્યારે લલિતા વિશાખા કહે છે કે અંદર એન્ટ્રી તો મળવાની નથી, પણ અહીંથી નીકળી જા દૂર. તો હે ને દુષ્ટ લંપટ, લંપટ જે છે ને એ એક પ્રેમીઓનો શબ્દ છે, એ લોકો સમજતા હોય એને ખબર છે લંપટ કોને કહેવાય. તો કૃષ્ણને ત્યાંથી ભગાવી દીધા. પણ કૃષ્ણ કે મારો વાંક શું છે? ટાઈમ જોયો છે કે ક્યારે આવવાનું કીધું તું, ક્યારે આવ્યા છો તમે? કેટલા પ્રેમથી સ્વામીજી આ કુંજ સજાવ્યો છે, રાધારાણી આ કુંજનું, અને કેટલી પ્રતીક્ષા કરી છે, હતા ક્યાં અત્યાર સુધી? અને અત્યારે આવવાનો સમય મળ્યો છે, નીકળ અહીંથી. ભગવાન કૃષ્ણ કહે આ તો ઊંધું થઈ ગયું છે, હવે આને કંઈક સુલટાવવું પડશે. એ કે એકદમ દીનતાનો ભાવ, દૈન્ય પ્રગટ, બે હાથ જોડી. અને લલિતા વિશાખાને વિનય કરતા કૃષ્ણ કહે છે કે અંદર સ્વામીજી છે, હું એના ચરણમાં પડી અને હું એની ક્ષમા યાચના કરી લઉં. તમને જો એટલું બધું દુઃખ લાગ્યું હોય મારા લેટ આવવાથી, અને પ્રોબ્લેમ છે હું દંડવત કરવા રેડી છું, રાધારાણીના ચરણ પકડીને ક્ષમા યાચના કરી લઈશ, મને એકવાર અંદર જવા દો ખાલી. લલિતા વિશાખા નહીં, એન્ટ્રી તો મળવાની નથી ભાઈ, અંદર તું ગમે એ રીતે પ્લાન બનાવી લે, એન્ટ્રી નહીં થાય અંદર. પણ કૃષ્ણ કે મેં ભૂલ કરી છે. તો ભૂલ કોઈ વ્યક્તિ કરે તો એની ક્ષમા યાચના માગવાની છે ને, ક્યાં માગવું છે? ક્ષમા માગવાની સામે જ જવું પડશે ને, એ અંદર છે, હું બહાર છું, ક્ષમા કેવી રીતે માગું? લલિતા વિશે અમને ખબર છે, આ ચાલ ક્ષમા માગવાના બાને અંદર એન્ટર થવું છે, નહીં મળે નીકળા. પ્રેમીઓની ભાષા જો એ કહીએ કે એમ, તમને એમ થાય વળી ભગવાનને ભાઈ તું કરે કે લલિતા વિશાખા કહીએ. કૃષ્ણ કીધું નીકળો અહીંથી. અને આટલું સાંભળતા કૃષ્ણ તો દુઃખી થઈ ગયા. લલિતા વિશાખા કે આટલું દુઃખ બહુ ઇનફ નથી હજી, તો
આજીવન પ્રવેશ વર્જિત છે આયા, હંમેશા માટે. અને આ જ્યારે સાંભળ્યું, કૃષ્ણ શોકથી વિહ્વળ, એકદમ કિંગ કર્તવ્ય મૂઢ અવસ્થામાં યમુનાજીના તટ ઉપર આવીને મંડ્યા આળોટવા રજમાં, અને યમુનાજીના તટ ઉપર પડ્યા છે એમના. કૃષ્ણ વિચાર કરે છે કે આ લોકોએ બધા દ્વાર બંધ કરી દીધા, કોઈ રસ્તો નથી હોજતો, કેવી રીતે જાઉં રાધારાણી પાસે, કેવી રીતે મનાવું એને. અને યમુનાજીના તટમાં સૂતા સૂતા કૃષ્ણ એટલા દુઃખી છે, એટલા દુઃખી છે, અને વિચાર કરે છે. આમ તો બધી વાતમાં કૃષ્ણ એક્સપર્ટ છે, પણ જો રાધારાણીની વાત જ્યારે આવે ને, તો કૃષ્ણનું મગજ એ કામ કરતું બંધ થઈ જાય. આઈડિયા આવતો નથી કાંઈ, સમસ્યામાંથી બહાર કેમ નીકળવું હે ને. તો પૌર્ણમાસી જે છે વ્રજલીલામાં, એ ત્યાં એનું આગમન થાય છે, જે સાક્ષાત યોગમાયાનું રૂપ છે. અને ભગવાનની લીલાઓનું એરેન્જમેન્ટ બધું એના હાથમાં છે. અને એરેન્જમેન્ટ એવું છે, ક્યારેક ક્યારેક તો કૃષ્ણ સ્વયં ચમત્કૃત થઈ જાય આ યોગમાયાની વ્યવસ્થા જોઈને. તો અહીંયા જ્યારે એને જોયા, શોક વિહ્વળ દશામાં જ્યારે કૃષ્ણને જોયા, પૌર્ણમાસી કહે છે, હે પ્રભુ તમે ચિંતા નહીં કરો, શ્રીજીથી મળવું છે ને, શ્રીજી નામ છે રાધારાણી, શ્રીજીથી મળવું છે, તો મેં વૃંદાદેવીને મોકલ્યા છે પહેલેથી, મને ખબર હતી આ બધું, કારણ કે એરેન્જમેન્ટ મારું છે ને, એટલે મને ખબર હોય ને હું થવાનું છે. મેં વૃંદાદેવી તુલસી મહારાણીને મોકલી, હમણાં આવતા જશે અહીંયા, તમે ધૈર્ય રાખો કંઈક થાહે. તો થોડો સમય વ્યતીત થયો, પૌર્ણમાસીને ભગવાન કૃષ્ણ ભાઈ ચર્ચા કરે, વૃંદાદેવીનું આગમન થયું. અને વૃંદાદેવી આવીને જોયું કે ભગવાન કૃષ્ણ હજી વિરહ અવસ્થામાં છે, સંતપ્ત દશામાં છે, અને યમુનાના તટ ઉપર પડ્યા છે. તો એ વિચાર કરે છે વૃંદાદેવી કે હું તો આ યોગ માયા પૌર્ણમાસી જે છે એની એક સેવાનું ઉપકરણ માત્ર, એ મને જે ઓર્ડર આપે એ મારે કરવાનું છે. અને કૃષ્ણ સ્વયં લીલામય છે, ભલે આ યોગ માયા એરેન્જમેન્ટ કરે, પણ યોગ માયા અંતે શક્તિ કોની છે? ભગવાનની છે. અને વૃંદાદેવી કે હું તો એની પણ સેવક છું ને, જે યોગ માયા કહે છે એ મારે સેવા કરવાની હોય, હું તો એક ઇન્સ્ટ્રુમેન્ટ છું. સ્વયં લીલામય ભગવાન છે ને એની આવી દશા છે, રાધારાણી માનીની છે, રુષ્ટ છે, કૃષ્ણ ચિંતિત છે, અને આ બંનેને ચિંતિત જોઈને વૃંદાદેવી પણ ટેન્શનમાં છે કે આ ચિંતા દૂર કઈ રીતે કરવી, આ બેને જે તકલીફ થઈ ગઈ છે આનું કંઈક સોલ્યુશન લાવવું પડશે. આ બધી અદ્ભુત લીલા કૃષ્ણએ પ્રગટ કરી છે, એવું નથી આ કોઈ બીજાનું છે, કૃષ્ણએ જ આ લીલા પ્રગટ કરી છે. પણ યોગ માયા જે છે એના પુનર્મિલનનું માધ્યમ છે પૌર્ણમાસી જે છે. તો યુગલ કિશોર મિલન આ વૃંદાદેવીની મુખ્ય સેવા છે. તમે તુલસી આરતીમાં ગાવ છો, આ વૃંદાદેવી બહુ મહત્વપૂર્ણ પાઠ છે ભક્તિનો. લીલામાં એન્ટ્રી કરવી હોય, સેવા જોતી હોય રાધા કૃષ્ણની, ને આ પીએ કેમ છે. ઇસ્કોનમાં ઘણીવાર લોકો, તમે તુલસીની આરતી હું કામ કરો છો? તમને ખબર નથી, બ્રજ લીલાના પ્રવેશનું એન્ટ્રન્સ જે છે ને એ તુલસી મહારાણી છે. સેવા અધિકાર દીએ કર નિજ દાસી, હે ને, કારણ કે આપણી પરંપરા દાસની છે ને, જો એમાં ન આવ્યા અંદર. તમે જોજો આખી લીલામાં ડાયરેક્ટ જવાનો કે ડાયરેક્ટ સેવાનો કોઈને ભાવ નથી. યોગ માયા છે પૌર્ણમાસી, એની દાસી છે આ વૃંદાદેવી. અને એ તુલસી મહારાણી વિચાર કરે છે કે આનું મિલન તો કરાવવાનું છે, પુનર્મિલન કેવી રીતે કરું? જો આ બેનું મિલન થયું ને તો મારા જીવનની આ સાર્થકતા છે, વૃંદાદેવી વિચાર કરે છે. અને આ રીતે વૃંદાદેવી ભગવાન શ્રી કૃષ્ણને જઈને, નજીક જઈને કહે છે, કારણ કે કૃષ્ણ તો દુઃખી અવસ્થામાં છે, તો એકદમ નિકટ જઈ અને કહે છે કે પ્રભુ હું વૃંદા છું, પૌર્ણમાસીની આજ્ઞાથી હું અહીંયા આવી છું, અને શ્રીજી રાધારાણીના માનનું સંવરણ કરવું અત્યંત કઠિન છે, રાધારાણી રુષ્ટ છે, આને કોઈ મનાવી ન શકે, પણ મારી પાસે એક ઉપાય છે, જો તમે સહેમત હો તો કહો. અને તુલસી મહારાણીએ જેવું કીધું, કૃષ્ણ બેઠા થઈ ગયા એકદમ આતુરતાપૂર્વક, હે ને, જે કરવું પડે એ કર, પણ આ પૂરું કરી કીધું.
આજે આ વિરહ જે છે ને, કૃષ્ણ કહે છે આ હવે સહન થાય ને, આ બધું લિમિટ બહાર થઈ ગયું છે, તો ગમે એ કર, પણ આનો ઉપાય મને કે મારે શું કરવું જોઈએ. અને ત્યારે વૃંદાદેવી કહે છે, ઠીક છે, સૌથી પહેલું કામ તમારે કરવાનું, આજે તમારો ગોપ વેશ જે છે ને, ગોપ વેશ જે બનાવ્યો ને, આ વેશનો ત્યાગ કરો પહેલા. ગોપ વેશ ત્યાગ કરો, પછી આ વેણો જે મધુર બંસી જે છે ને એનો ત્યાગ કરો, આ મસ્તક ઉપર જે મોર પંખ છે એનો ત્યાગ કરો, શ્રીંગ, કૃષ્ણ એક શ્રીંગ રાખે છે સાથે, જાણો તમે કૃષ્ણ બલરામ દર્શન કરો જાય હારે શિંગડા જેવું ટીંગાડેલું છે, આ બધું જે જે વસ્તુ છે ને તમારી પાસે, આ બધું ત્યાગ કરો. કૃષ્ણ કે હાલો છોડી દીધું, હવે હવે મુંડન કરો. વાળ તો તમે જાણો છો ને કૃષ્ણના વાળ કેટલા, વૃંદાદેવી કહે છે હવે મુંડન કરો અને સંન્યાસીનો વેશ ધારણ કરવાનો છે તમારે. પિતાંબરનો ત્યાગ કરી અને ભગવા વસ્ત્ર ધારણ કરવાના, સંન્યાસ દંડ ધારણ કરવાનો છે, અને આ ત્રિભંગ લલિત જે મુદ્રા છે ને, ત્રણ જગ્યાએ જે ટેડા છો ને તમે વાંકા, એવું સીધું થવાનું છે. આ ત્રિભંગ મુદ્રા જે છે એનો ત્યાગ કરો અને શ્યામ વર્ણને છોડી અને તમારે ગૌર વર્ણ સ્વીકાર કરવાનો છે. અને આ પ્રકારે ભગવાનને સંન્યાસ વેશ બનાવો, એ તો એક સંકલ્પ, જે એક સંકલ્પ કરતા અનંત બ્રહ્માંડોની સૃષ્ટિ કરીએ કે જે ભગવાન, તો એક સંકલ્પ માત્રથી જેમ વૃંદાદેવીએ કીધું એવો સંન્યાસ વેશ બનાવ્યો કૃષ્ણએ, અને હાથમાં એક વાદ્ય યંત્ર ધારણ કરી, અને વૃંદાદેવી કહે છે કે હવે ગીત શીખવાડું છું, ન્યાજીને ગાવાનું છે, કારણ કે પ્રેમીઓ છે ને ગીત બહુ ગાય ગાય છે ને, આ પિક્ચરમાં યાર ત્યાંથી જ આવ્યું છે, ફિલ્મમાં કે પ્રેમ થાય પછી ગીત ચાલુ થાય. તો વૃંદાદેવીએ કીધું કે એક ગીત તમારે ગાવાનું છે, કયું છે, હું શીખવાડું, અને એ ગીત એ કુંજની આસપાસ જઈને ગાવાનું જ તમારે ત્યાં, જે રાધારાણી વાસ કરે છે ત્યાં. તો વૃંદાદેવીએ જ્યારે આ પ્રમાણે સંન્યાસ વેશમાં સજ્જ કર્યા અને કીધું, તો એ ગીત શું છે જાણો છો? વૃંદાદેવી કહે છે, ધ્યાનથી સાંભળજો, થોડી પાછળ લાઈન છે, શ્રીમતે રાધે બળ અભિમાની, કહે છે હે શ્રીમતી રાધારાણી, તમે આજે અભિમાની મને, તમે આજે માનીની રૂપ જે તમે ધારણ કર્યું, જે રૂપ પ્રગટ કર્યું છે, વામ્ય ભાવે શિરોમણી શ્યામા સારી અંગે, વામ્ય ભાવે શિરોમણી અર્થાત વામ સ્વભાવના જેટલા ભક્તો છે કૃષ્ણના, એ બધામાં સર્વશ્રેષ્ઠ શિરોમણી કોણ છે? શ્રીમતી રાધારાણી. અને શ્યામ સારી અંગે, એણે નીલા રંગની સાડી ધારણ કરેલી છે રાધારાણી, નીલ વસ્ત્રમાં છે. આચ્છાદન તવ તપ્ત કાંચન વરણ, અને તમારું આ જે દિવ્ય શરીર છે એ તપ્ત કાંચન વર્ણ, જેવું તપાવેલા સોનાનો જેવો વર્ણ છે ને એવું ઉજ્જવલિત છે. એ તો દિને ચીલે પગલાની રાય, અને કહે છે કે આજ સુધી તો તમારું આ જે નિજ સૌંદર્ય, એ રાધારાણી તમારી જે સુંદરતા છે એ અપ્રાકૃત ગુણ દ્વારા કૃષ્ણને મોહિત કરે છે. કાનુ પ્રેમે પ્રાણ સામપી, કાનુ કહે છે કૃષ્ણને, રાધારાણીનું સુંદરતા, રાધારાણીનો પ્રેમ જે છે એ કૃષ્ણને આકર્ષિત કરે છે. તો સર્વે રૂપે ગુણે ઓગો ગંધર્વી કે, પરંતુ હવે શું છે, હવે એ જ કૃષ્ણ ગંધર્વી કે, રાધારાણીનું નામ છે ગાંધર્વિકા, સમજો, ભક્તિ સિદ્ધાંત મહારાજના જે અર્ચા વિગ્રહ છે ને એનું નામ છે ગાંધર્વિકા ગિરિધારી. તો ઘણી વાર ભક્તો કહે છે આ ગાંધર્વિકા કેમ આવ્યું છે, રાધા ગિરિધારી તો સાંભળ્યું છે, ગાંધર્વિકા, ગાંધર્વિકા રાધારાણીનું નામ છે. તો અહીંયા વૃંદાદેવી કહે છે સર્વે રૂપ ગુણે ઓગે ગાંધર્વિકે, તમારા જે આખું જે કાંઈ રૂપ સુંદરતા છે ને, કૃષ્ણ તો નિત્યનાથી મોહિત થાય છે. કાનો મન કરી ચૂરી આજી રાધા પ્રેમે, પણ કહે છે આજે તો એ રાધાના પ્રેમથી ભિક્ષા માગે કાનો ફેરે દ્વારે દ્વારે હૈ, અને આજે એ જ કૃષ્ણ એક એક દ્વાર ઉપર જઈ અને રાધા પ્રેમની ભિક્ષા માગે છે. આપણે કૃષ્ણ પ્રેમની માગીએ છીએ ને, વૃંદાદેવી જે ગીત શીખવાડ્યું એમાં શું છે, રાધા પ્રેમ. આ આ લાઈન બહુ સુંદર છે કે ભિક્ષા માગે કાનો ફેરે દ્વારે દ્વારે હોય, એક એક દ્વાર ઉપર જઈ અને રાધા પ્રેમની ભિક્ષા કૃષ્ણ માગી રહ્યા છે.
કૃષ્ણ કે થઈ ગયું આટલું ગીત છે કે હા આટલું ગાવાનું છે તમારે, આવડી ગયું હરખાઈ ને? હા કૃષ્ણ કે હું શ્રુતિધર છું ને, ગીતા હું બોલ્યો છું, તમારે યાદ કરવા જેવું નથી બહુ. એક વારમાં આ ગીતનું સ્મરણ કરી અને આ સુંદર ભાવ લઈ અને સંન્યાસ વેશમાં કૃષ્ણ નીકળ્યા છે રાધારાણીના નિકુંજ કુંજ બાજુ, અને આ સુંદર ગાન કરી રહ્યા છે જે ગીત વૃંદાદેવીએ શીખવાડ્યું છે. આ પ્રકારથી વૃંદાદેવીથી શિક્ષા રૂપમાં આ ગીતને ગ્રહણ કરી અને ઉચ્ચ સ્વરથી ગાવા માંડ્યા કૃષ્ણ. હવે એક સંન્યાસીને આ રીતે જ્યારે ગીત ગાતા જોયા તો ખબર છે ને ગેટ ઉપર કોણ હતું? લલિતા વિશાખા. તો લલિતા વિશાખા પરમ પ્રસન્ન થઈ ગઈ ભાઈ આ ગીત જ્યારે એના કાને પડ્યું, કે અરે આ આટલું સુંદર કોણ ગાઈ રહ્યું છે કે કૃષ્ણ રાધા પ્રેમની ભિક્ષા માંગે છે. અને એ બંને સંન્યાસી પાસે આવે છે, એટલે કૃષ્ણ એને ખબર નથી એને કે આ કોઈ સંન્યાસી મહારાજ છે આપણા ગામમાં આવ્યા છે, પાસે જઈ અને વિશાખાજી કહે છે, હે સંન્યાસી ઠાકુર, તમારું ગીત જે છે ને અત્યંત કર્ણપ્રિય છે, શીખ્યા ક્યાંથી? હે ને, ગુરુ કોણ છે, કોની પાસેથી શિક્ષા ગ્રહણ કરી છે? ત્યારે સંન્યાસી વેશમાં કૃષ્ણ કહે છે કે મારા ગુરુ તો સ્વયં ગાંધર્વિકા છે, રાધારાણી છે. સ્પષ્ટ નું કીધું ગાંધર્વિકા નામ, કારણ કે ગાઈ રહ્યા છે ને ગાયન, તો ગંધર્વ ગાનમાં એક્સપર્ટ છે, તો સૌથી શ્રેષ્ઠ ગાનમાં જે એક્સપર્ટ છે એ છે ગાંધર્વિકા શ્રીમતી રાધારાણી. તો સંન્યાસી વેશમાં કૃષ્ણ કહે છે ગાંધર્વિકા મારી ગુરુ છે, એની પાસેથી હું આ શીખ્યો છું. અચ્છા તો અહીંયા કેમ ઉપસ્થિત થયા? તમારે કઈ જોતું છે, કોઈ વસ્તુની ઈચ્છા છે? ત્યારે સંન્યાસી મહાશય કહે છે કે હું તો સર્વથા અકિંચન છું. સંન્યાસીને શેની ઈચ્છા હોય? મારી તો કોઈ ઈચ્છા નથી. તો વિશાખાજી કહે છે, તો આ દરવાજે દરવાજે ભટકો છો કેમ, ભિક્ષા માંગો છો? બોલે મારી એક ઈચ્છા છે, એ છે રાધા પ્રેમ. આખું જગત કૃષ્ણ પ્રેમ પાછળ છે, હું રાધા પ્રેમની પાછળ છું, અને એ રાધા પ્રેમની ભિક્ષા હું અહીંયા દ્વારે દ્વારે આ બ્રજમાં માગી રહ્યો છું. હું તો પ્રેમ ભિખારી છું, પ્રેમ ભિક્ષુક છું. જો કેવું અદ્ભુત ટાઇટલ ભગવાને પોતાના માટે પ્રયોગ કર્યો. આ પરમ પૂજ્ય ગૌર ગોવિંદ મહારાજ એમણે એક ગ્રંથ લખ્યો છે પ્રેમ ભિખારી, બહુ દિવ્ય ગ્રંથ છે. ચૈતન્ય મહાપ્રભુની પરંપરાવાળાને આ જ્ઞાન હોવું જરૂરી છે કે મૂળ શું છે પરંપરાનો, જ્યાં ભજન કરીએ છીએ ને આપણે. સ્વરૂપ તો છે, જાણીએ છીએ બહારથી અર્ચન, પણ આની પાછળના ભાવ જ્યારે સમજાય ને ત્યારે એ ભક્તિને પૂર્ણ રૂપે જાણે છે. તો કૃષ્ણ કહે છે હું પ્રેમ ભિખારી છું, બાકી બધું ઠીક છે. પણ વિશાખાજી કહે છે તમે પ્રેમ ભિખારી છો એ વાત તો સાચી, પણ મારી સખી જે છે, જે રાધા પ્રેમ માટે ભિક્ષા માંગો છો ને, મારી સખી એ અત્યારે શોકથી સંતપ્ત છે, અને દુર્ભાગ્યવશ આ શોક એવી અવસ્થામાં પહોંચી ગયો છે કે લાગે છે ક્યારે એના પ્રાણ નીકળી જાય એ ખબર નથી, મરણાસન્ન અવસ્થામાં છે. તમે એનો હાથ જોઈને કઈ કહી શકતા હો કે આ કેમ ઠીક થાય તો થોડી મદદ કરી દો, હેલ્પ હે? અને કૃષ્ણને તો એ જોઈ છે ને એન્ટ્રી મળી જાય કુંજમાં કોઈ પણ રીતે, થોડું કે હાથ જોવો તો અવશ્ય કેમ નહીં. કૃષ્ણ કે મનમાં વિચાર કરે કે હમણાં ના પાડતી હતી, આજીવન પ્રવેશ વર્જિત છે, અને અત્યારે જો સામેથી લઈ જાય છે સમાન કરી. મનમાં મનમાં કહે થેન્ક યુ વૃંદાદેવી, આ આ તમે આ આખો આઈડિયા જે કર્યો છે એને આના કારણે મારો પ્રવેશ સંભવ થયો છે કુંજમાં. કૃષ્ણ આટલું પછી તો બધું સંભાળી લે, એકવાર રાધારાણી સામે હોવા જોઈએ બસ. તો અંદર જતા જતા વિશાખાજીએ પૂછ્યું કે હાથ જોવાનું ક્યાંથી શીખ્યા છો, જ્યોતિષ વિદ્યા આના કંઈ ક્લાસ કર્યા કે ટ્યુશનમાં ગયા છે? નહીં નહીં, મારી પાસે જે કાંઈ વિદ્યા છે બધી મારા ગુરુ ગાંધર્વિકાથી શીખ્યો છું, અને તમામ વિદ્યાઓ ત્યાંથી મેં ગ્રહણ કરી છે. તો લલિતાજી કે જલ્દી આવો, હાલો હાલો ફાસ્ટ શીઘ્ર અંદર પધારો, કારણ કે અમારી સ્વામીજી અત્યારે બહુ દુઃખી છે. તો એ કહે છે અવશ્ય કૃષ્ણને તો આ જોતું હતું, અને આ લીલા થઈ રહી છે વિશાખાજીની ચર્ચા, એમાં લલિતાજી જલ્દી અંદર ગયા, રાધારાણી પાસે જઈને કહે છે
એક સંન્યાસી ઠાકોર આવી રહ્યા છે આપણા કુંજમાં, તો તમે થોડું સતર્ક થઈ જાઓ, એમણે આપણે હાથ બતાવવાનો છે. સમાચાર જ્યારે લલિતા સખી આપ્યા અને સંન્યાસી ત્યાં પહોંચે, થોડા દૂર છે, રાધારાણી થોડા દૂર છે, સંન્યાસી થોડા દૂર છે, તો વિશાખાજી ઈશારો કર્યો, ઓલું ગીત ગાઉ પાછું જે ગાતા હતા એ, બાર જે સાંભળીને અમે અહીં લાવ્યા તમને, ગીત ગાયન કરો પાછું. અને રાધારાણીએ ગીત સાંભળ્યું, પણ જે કીધું છેલ્લી લાઈન જે છે ગીતની, એને કે ભિક્ષા માંગવા માટે કૃષ્ણ દ્વારે દ્વારે ભટકે છે, એટલું જ્યાં એના કાને પડ્યું રાધારાણીના મુખેથી એક શ્લોક નીકળ્યો, આશ્લિષ્ય વા પાદરતામ પિનષ્ટુ માં અદર્શનાન મર્મ હતામ કરો તું વા યથા તથા વા વિદધાતુ લંપટો મત પ્રાણનાથસ્તુ સહેવના પર. રાધારાણી કહે છે, આશ્લિષ્ય ઈ ચાહે મને આલિંગન આપે, પાદરતામ પોતાના પાદ પ્રહાર દ્વારા કદાચ મારો ત્યાગ કરે, મને દર્શન નહીં આપી અને મર્માહત કરે, છતાં હે સંન્યાસી સાંભળ, મારા પ્રાણનાથ તો એ કૃષ્ણ છે. અને આ જ ભાવને ચૈતન્ય મહાપ્રભુએ શિક્ષાષ્ટકમમાં પ્રગટ કર્યો 8મા શ્લોકમાં, પણ આ મૂળ શ્લોક કોણે બોલ્યા છે? જ્યારે કૃષ્ણરૂપ સંન્યાસીના મુખે ગીત સાંભળ્યું ત્યારે ચૈતન્ય મહાપ્રભુ સ્વયં કૃષ્ણ છે, તો આ શ્લોક રાધારાણીના મુખેથી નીકળ્યો છે. અને રાધારાણી પોતાનો ભાવ જે છે ને એને પ્રગટ કરતા કહે છે, ભલે માન થયું છે, લીલા થઈ વાત, પણ મારા પ્રાણનાથ તો કૃષ્ણ છે. એ આવે નો આવે, દર્શન આપે નો આપે, મારો સ્વીકાર કરે મારો ત્યાગ કરે. જો પ્રેમની પૂર્ણ વ્યાખ્યા જે છે ને આ શ્લોકની અંદર છે, પ્રેમ તત્વ શું છે. અહીંયા તો થોડી એવી ડિમાન્ડો પૂરી ન થતી હોય તો લોકો છૂટા જેડા લઈ લે છે, અને તોય કહેતા હોય જગતમાં પ્રેમ શબ્દનું ઉચ્ચારણ કરે. પ્રેમ તો આ દુનિયામાં કોઈ સમજતા નથી, એને કામને પ્રેમ સમજી લે છે, લોખંડને સોનું માની લેવાથી લોખંડ સોનું તો થવાનું નથી. અસલી પ્રેમ, એક ઇન શોર્ટમાં કહી દઉં, બાકી આની વ્યાખ્યામાં જશો તો ઓર વધારે વાતો છે, પ્રેમ ઈ છે જેમાં કોઈ અપેક્ષા નથી. જો આ ગૌડીય ભાવ છે ચૈતન્ય ચરિતામૃત જે છે ને, આ પ્રદાન કરે છે. બાહ્ય રૂપમાં તમે જે જોવો છો, ઇસ્કોન છે, પરંપરાઓ છે, સંકીર્તન છે, પણ મૂળ સિદ્ધાંત આ છે. રાધારાણીના મુખેથી જ્યારે આ શ્લોક નીકળ્યો ત્યારે લલિતાજી કહે છે કે હે રાધારાણી, થોડું ધૈર્ય રાખો, થોડી ધીરજ ધરો, કેમ જુઓ એટલે સંન્યાસી આ બાજુ જ આવી રહ્યા છે, અને સંન્યાસીની સામે તમે આ ભાવ તો ઉચિત નથી ને, થોડું ધૈર્ય રાખો એ સખી, આ સંન્યાસીને એકવાર મળી લઈએ, પછી આપણે વિચારશું આના વિષયમાં. આટલું કહી અને જ્યારે સંન્યાસી રૂપી કૃષ્ણ નિકટ આવે છે, લલિતાજી એક સુંદર બેસવા માટેનું એક આસન પ્રદાન કરે છે, અને આસન પ્રદાન કરી રાધારાણીના મુખ ઉપર આવરણ ઘોંઘટ લગાવી અને રાધારાણીને ત્યાં પ્રસ્તુત કરે. કૃષ્ણ સંન્યાસી વેશ છે ને, એ આસન ઉપર બેસાડ્યા, સામે એક બીજું આસન રાખ્યું, ત્યાં રાધારાણીને બેસાડ્યા, અને ઘોંઘટમાં છે, કારણ કે રાધારાણીનો નિયમ છે કે કૃષ્ણ સિવાય કોઈ પુરુષનું ક્યારેય દર્શન કરતા નથી. ભલે બ્રજમાં છે, બ્રજમાં પણ કૃષ્ણ સિવાય કોઈ પુરુષનું દર્શન નથી શ્રીમતી રાધારાણી. રાધારાણી ઘોંઘટમાં, આ તો સંન્યાસી છે. અને એ સમયે વિશાખા સખી રાધારાણીના હાથને પોતાના હાથમાં લઈ અને સંન્યાસી આગળ રાખ્યો કે જુઓ મહારાજાનું ભવિષ્ય જોઈને કયો આ તકલીફ કેવી રીતે દૂર થશે. ત્યારે એ સંન્યાસી કહે છે, હું હાથ નહીં જોઈ શકું, કેમ કે મેં સંન્યાસ ધર્મ ગ્રહણ કર્યો છે, અને સંન્યાસનો નિયમ એ છે કે સંન્યાસી ક્યારેય સ્ત્રીઓનો સ્પર્શ કરતા નથી. હું સંન્યાસી છું, એક સ્ત્રીનો સ્પર્શ કેવી રીતે કરી શકું, તો હાથ તો હું નહીં જોઈ શકું, એને એક સંન્યાસી માટે કોઈ પણ સ્ત્રીનો સ્પર્શ વર્જિત છે.
તો સખી કહે છે, તો પછી મહારાજ ભવિષ્ય કેમ બતાવશો, પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે બતાવશો? ત્યારે કૃષ્ણ રૂપ સંન્યાસી કહે છે, કામ કરો, ઘૂંઘટ હટાવો, કપાળ જોઈને કહી દઉં પ્રોબ્લેમ શું છે. અને કૃષ્ણ તો કૃષ્ણ છે. જુઓ આની પાછળ દિમાગ કોનું છે જાણો છો ને? વૃંદાદેવી છે. કેટલી ચતુર છે એને. રાધારાણી પાસે જે કૃષ્ણનો એન્ટ્રી વર્જિત છે, એ એન્ટ્રીને ખોલાવી નાખી આ વૃંદાદેવી. વિચાર કરો, આપણી ઉપર થોડી એવી કૃપા કરી દે તો હું ન થઈ શકે, ગોલોકના દ્વાર ખોલી શકે, આ વૃંદાદેવી છે. વિચાર ઈ છે, કૃષ્ણ રાધારાણીના મુખનું દર્શન કરવા માંગે છે. પણ સખીએ કીધું કે અમારી આ સખી જે છે ને, એ કોઈ પુરુષની સામે પોતાનું વસ્ત્ર હટાવતી નથી. તો બોલો હવે શું કરવું છે? ત્યારે કૃષ્ણ કહે છે કે અરે સખીઓ, હું તો કામનાઓથી રહિત સંન્યાસી છું, દંડી સંન્યાસી છું, હું તો ખાલી પ્રેમનો ભિખારી છું. મારે તો પ્રેમ જોઈ, બીક રાખ્યા વગર હટાવો આવરણ, કોઈ ટેન્શન નથી. અને આટલું સાંભળી અને રાધારાણીના મુખથી જ્યારે આવરણ હટાવ્યું, તત્કાલ એક ઘટના એ થઈ કે આ સંન્યાસી મહારાજ જે હતા ને, એ રૂપ ગાયબ થઈ ગયું અને ત્રિભંગ લલિત ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈ ગયા. કારણ કે રાધારાણીની નજર પડી તો કૃષ્ણની બધી માયા સમાપ્ત થઈ ગઈ, એને મૂળ કૃષ્ણ રૂપમાં આવી ગયા. અને કૃષ્ણનું દર્શન કરતા રાધારાણીનું માન વિલુપ્ત થઈ ગયું. અને આ ઘટના જોઈ વિશાખા સખી અચંબિત અવસ્થામાં બોલે છે, પહિલે દેખીલું તોમાર સંન્યાસી સ્વરૂપ, એબે તોમા દેખી મુઈ શ્યામ ગોપ રૂપ, તોમારા સન્મુખે દેખી કાંચન પાંચાલિકા, તાર ગૌર કાંત્ય તોમાર સર્વ અંગ ઢાકે. સખી કે છે ત્રીજા પહયારમાં, તાહા તે પ્રકટ દેખી સબંશી વદન, નાના ભાવે ચંચલ તાહે કમલ નયન. સૌથી પહેલા અમે તમારા સંન્યાસી રૂપનું દર્શન કર્યું અને પછી એ જ રૂપના સ્થાન ઉપર અમે શ્યામ સુંદર ગૌર રૂપનું પણ દર્શન કર્યું. હવે અમારી સમ્મુખ આ તમારી કંચન વર્ણી ત્રિભંગ લલિતજી, આ કૃષ્ણ સ્વરૂપ રૂપી જે કાયા ઊભી છે, અમને તો ત્રિમૂર્તિના દર્શન આમાં થયા છે. અને અત્યારે હું વેણુવાદન કરતા તમને જોઈ રહી છું, વિભિન્ન પ્રકારના ભાવ જે છે તમારી આંખોમાં મને દેખાઈ રહ્યા છે. વિશાખા સખી કહે છે, અને આ જ વચન રાય રામાનંદ ચૈતન્ય મહાપ્રભુને ગોદાવરીના તટે કહે છે. કારણ કે વિશાખા સખી જ ચૈતન્ય લીલામાં રાય રામાનંદ છે. તો કૃષ્ણ વિરહના ભાવમાં જ્યારે અત્યંત કરુણ રુદન જ્યારે જોવે છે, આ વિરહમાં જ્યારે કૃષ્ણ રડે છે ને, તો વિશાખા સખી કૃષ્ણ પ્રતિ આ ભાવને જોઈને શું કહે છે કે જે પ્રકારે આ વિરહમાં અમારી પ્રાણપ્રિય સખી રુદન કરી રહી છે ને, એ કૃષ્ણ એક દિવસ તમારે પણ રોવું પડશે. અને એ જ ભાવ છે ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં જ્યારે કૃષ્ણ આવ્યા છે ને, તો જો જગન્નાથપુરીમાં રાત દિવસ મહાપ્રભુ રુદન કરે છે આ વિરહ ભાવમાં. તો મૂળ લીલાનો ભાવ જ્યાં લીલા ગોલોક વૃંદાવનમાં થઈ અને એ સંન્યાસી રૂપ વિશાખા સખીએ કીધું છે, વિરહમાં રડાવ્યા છે રાધારાણીને ને, તમે રોશો અને વિરહમાં રાત દિવસ રોશો. અને વિશાખા સખીના કીધા અનુસાર સંન્યાસ વેશ ધારણ કરી અને દ્વારે દ્વારે જઈને પ્રેમની ભિક્ષા માંગશો. અને એટલા માટે એ જે કૃષ્ણ છે, એ જ સંન્યાસ રૂપ જે ગોલોક વૃંદાવન લીલામાં લીધું છે ને, એને જ કળિયુગમાં પ્રગટ કર્યું એને ગૌરાંગ ચૈતન્યના રૂપમાં. ચૈતન્ય મહાપ્રભુ જે છે, આ એ જ રૂપ છે જે રૂપને કૃષ્ણએ ગોલોકમાં રાધારાણી સમક્ષ સંન્યાસ વેશમાં પ્રગટ કર્યું છે. ચૈતન્ય ચરિતામૃત કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી કહે છે, એક સુંદર શ્લોક લખ્યો છે, શ્રી રાધાય પ્રણય મહિમા કિદ્રશો વાન એવા, સ્વાદ્યો યેન અદ્ભુત મધુરીમાં કિદ્રશો વા મદીય, સોખ્યમ ચાસ્ય મદનુભાવતઃ
કિદ્રશમ વેત્તિ લોભા તદુ ભાવાઢ્ય સમજની શચિ ગર્ભ સિંધો હરિ ઇન્દુ. ચૈતન્ય મહાપ્રભુના જન્મના પ્રકરણમાં કવિરાજ મહાનુભાવ કહે છે કે આ શ્લોક જે છે આમાં કૃષ્ણની ત્રણ અધૂરી ઈચ્છાઓ છે. શ્લોકની જે પહેલી ત્રણ લાઈન છે ને, કૃષ્ણની એ ઈચ્છાઓ જે ગોલોક વૃંદાવનમાં પરિપૂર્ણ નથી થઈ, પહેલી ત્રણ લાઈનની ઈચ્છાઓ છે. અને ચોથી લાઈનમાં એ કહે છે આને પરિપૂર્ણ કરવા, એ ભાવનું આસ્વાદન કરવા માટે સચી ગર્ભ સિંધો હરિ ઇન્દો, એ જ ભગવાન કૃષ્ણ જે છે માતા સચીના ગર્ભથી જેમ સમુદ્રમાંથી ચંદ્ર ઉદિત થાય. તમે જોયું સમુદ્રમાં તમે સૂર્યને ડૂબતા જોયો છે, પણ ચંદ્રનું પ્રાગટ્ય પણ ક્યાંથી થયું છે? સમુદ્રમાંથી. ને સમુદ્રથી જેમ ચંદ્રમાં પ્રગટ થાય એમ સચી માતાના ગર્ભથી શ્રી ચૈતન્ય દેવ ગૌરાંગનું પ્રાગટ્ય થયું છે. જો હવે આ ત્રણ ઈચ્છા જે છે આ શું છે, તો સમય આપણી પાસે નથી હવે, કારણ કે જો હું હવે વધારે પ્રવચન કરીશ તો તમારો ફેસ્ટિવલ લેટ થાય. હવે તમારો ભાવ છે શું કરવું, સાંભળવું છે કે હોળી રમવી છે? સાંભળવા વાળા કેટલા જાત ઉપર કરો. હા, મતલબ ગોલોક મૂળમાં છો, વાંધો નહીં, હાલો તો થોડુંક સ્પીડમાં જાશું. ઓકે, તો ત્રણ ઈચ્છા જે છે ભગવાન કૃષ્ણની જે અધૂરી રહી છે અને ગોલોકની અંદર પરિપૂર્ણ કરીએ કે એમ નથી, તો આ શ્લોકની અંદર કવિરાજ મહાનુભાવ શું કહે છે કે એ જે રાધારાણીનો પ્રણય જે છે, પ્રેમ કેવો છે, આ જાણવા માટે કૃષ્ણને એક ભિક્ષુક બનવું પડ્યું છે. અને અદ્ભુત રૂપ એમણે પ્રગટ કર્યું, જેના માટે ત્રિભંગ લલિત બંસી ગોપ વેશ આ બધાનો એમણે ત્યાગ કરી સંન્યાસ વેશ ધારણ કરી ઘરે ઘરે જઈ અને રાધા પ્રેમની એને ભિક્ષા માગી છે. તો આ જે શ્રીમતી રાધારાણી છે ને, કૃષ્ણ સદૈવ એના ઋણી છે, આ રાધા ભાવ છે. અને એનું ઋણ ચૂકવવા માટે એ કૃષ્ણ જે છે એ ગૌર બન્યા છે. તો આ ત્રણ ઈચ્છાઓ શું છે? પહેલું છે કે રાધારાણીનો પ્રણય કયા પ્રકારનો છે, મતલબ કૃષ્ણ જોવે છે કે રાધારાણી મને પ્રેમ કરે છે ને, પ્રણયવા કિદ્રશો, મતલબ એ પ્રેમ કેવો છે કૃષ્ણ કહે છે એ મને ખબર નથી. શું કામ? તો એ તત્વ આપણે આગળ સમજ, પહેલા ત્રણ ઈચ્છા જાણી લો. પહેલું, રાધારાણી કૃષ્ણને પ્રેમ કરે છે એ પ્રેમ કેવો છે, આ કૃષ્ણને જાણવું છે. દ્વિતીય વસ્તુ એ છે કે કૃષ્ણ કહે છે મારી જે સુંદરતા છે, મારો જે અતુલનીય જે સૌંદર્ય છે, આ સુંદરતા, આ રૂપ માધુરીનો, આ રૂપ લાવણ્યનો રાધારાણી આસ્વાદન કેવી રીતે કરે છે, સેકન્ડ ઈચ્છા એ છે કૃષ્ણની. અને ત્રીજું છે કે એ રસ આસ્વાદન જ્યારે કરી લે છે ને, તો એને અનુભવ કેવો થાય છે, એના પ્રેમથી મળે છે શું. ત્રણ ઈચ્છા સમજમાં આવી, કૃષ્ણની ત્રણ ઈચ્છાઓ. તો આ ત્રણ ઈચ્છાઓને પરિપૂર્ણ કરવા માટે કૃષ્ણ જે શ્યામ વર્ણ છે એ ગૌરવર્ણ બનીને આવ્યા છે. સચી ગર્ભ સિંધુ હરે ઇન્દુ, સચી માતાનો ગર્ભ જે સિંધુની સમાન છે, જ્યાંથી ચંદ્રમા રૂપ ગૌરાંગનું પ્રાગટ્ય થયું છે. બોલો ગૌરાંગ મહાપ્રભુ કી. અને યોગ માયા પૌર્ણમાસીની સહાયતાથી આ લીલા સંપન્ન થઈ. તો કેટલું અદ્ભુત આ કૃષ્ણ મહિમાનું આ વર્ણન જે છે, એને વિચાર કરો કે કૃષ્ણ પોતે પણ પોતાના પ્રેમ માધુરી રૂપ માધુરીથી અવગત નથી, તો પછી આ સંસારના સામાન્ય લોકો જ્યાં પ્રેમમાં ગમે ત્યાં રાધા કૃષ્ણ ઘુસાડી દે છે, પ્રેમની વાત આવે તો રાધા કૃષ્ણ કેવી રીતે સમજી શકે આ પ્રેમને, એમ કેવી રીતે આ તત્વને જાણશે? તો વાત એ છે કે હવે શ્યામવર્ણ જ્યારે ગૌરવર્ણ બન્યા છે, ચૈતન્ય મહાપ્રભુ આજથી 536 વર્ષ પૂર્વ જ્યારે નવદીપ માયાપુરની અંદર એમનું પ્રાગટ્ય થયું અને બહુ સુંદર એમની જન્મલીલાનું વર્ણન કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામીએ કર્યું છે, પણ હું તમને મૂળ એ શ્લોકમાં લઈ જવા માગું છું જે શ્લોકની ત્રણ ઈચ્છાઓની વાત આપણે કરી.
તો કવિરાજ ગોસ્વામીએ ચૈતન્ય મહાપ્રભુના જન્મના બાહ્ય કારણ અંતરંગ કારણ બેની ચર્ચા કરી છે. બાહ્ય કારણ બહારી લોકો માટે છે, અંતરંગ કારણ ભક્તો માટે છે, ચૈતન્યદેવ શા માટે. તો શ્લોક તમે સમજ્યા, ત્રણ ઈચ્છાઓ ભગવાનની જે છે એ સમજ્યા, ચૈતન્ય મહાપ્રભુના જન્મનો એક અંતરંગ કારણ છે. તો ભગવાન શ્રી કૃષ્ણની સુંદરતા કરોડો કરોડો કામદેવથી પણ ઉત્કૃષ્ટ છે. કંદર્પ કોટિ કમનીય વિશેષ શોભમ. અને જ્યારે કૃષ્ણએ એકદી પોતાને જોઈ લીધા રીસામાં, ક્યાંક દર્પણમાં પોતાને જોયા, કૃષ્ણ પોતાને જોઈને સ્તબ્ધ થઈ ગયા એકદમ. આપણે કહેલો સ્ટેચ્યુ કે ઊભો રહી જાય ને વ્યક્તિ, એના ને એના રૂપને જોઈ તમે કલ્પના કરી કૃષ્ણનું રૂપ કેવું છે. સ્વયં કૃષ્ણ પણ જો એને જોવે ને એ જોતા સ્થિર થઈ જાય. કૃષ્ણને ખબર નથી મારા રૂપની માધુરી કેટલી છે, એ કેવલ રાધારાણી સમજીએ કે, કારણ કે હામે છે ને. કૃષ્ણ નથી જાણતા એનું રૂપ, પણ ભૂલથી એકદી કાચમાં જોઈ લીધો, દર્પણમાં જોયું, જોતા રહી ગયા કૃષ્ણ, બાપરે આટલી સુંદરતા, પોતાને પોતાને જોઈને. કારણ કે આપણું આપણું રૂપ આપણને ન દેખાય, હામે વાળાને ખબર પડે આપણે કેટલા ગોરા કેટલા કાળા. અને અરીસામાં જોવી તો એ કાચ જે ક્વોલિટીનો ને એવું બતાવે, હે ને. મૂળ રૂપ આપણને ન ખબર પડે, એ સામે વાળાને જ ખબર પડે કેવો છે સામે વાળો. તો કૃષ્ણ થયા વિસ્મિત, અને વિચાર કરવામાં એ ભૂલી ગયા મારું પ્રતિબિંબ છે. રૂપ ગોસ્વામી પોતાના જે બે નાટક લખ્યા છે, લલિત માધવ વિદગ્ધ માધવ, રૂપ ગોસ્વામી કહે છે, અપરિત કલિત પૂર્વ કસ ચમત્કારકારી સ્ફુરિત મામ ગરિયાનેશ માધુર્યપુર. લલિત માધવ 8:34. એવું અદ્ભુત યા રૂપનું, સુંદરતા માધુર્યનું પૂર આવ્યું, કૃષ્ણ ભૂલી ગયા રૂપ છે કોનું. પોતાને પોતાને પ્રશ્ન કરવા માંડ્યા, મનોહર રૂપ કોણ છે. અને જ્યારે દર્પણમાં આ રીતે પોતાના રૂપથી આશ્ચર્યચકિત થયા કે આ સુકુમાર છે કોણ, અને ત્યારે એને જોતા જોતા એના મનમાં એક કામના થઈ, એક ઈચ્છા જાગૃત થઈ કે કદાચ આ રૂપ જો આ મિરરથી બહાર, આ દર્પણથી બહાર હોત ને, તો જેમ રાધારાણી આલિંગન કરે છે ને મને, કે હું રાધારાણીને આલિંગન કરું ને, એમ આને આલિંગન કરે. સાક્ષાત રાધારાણી હોત ને તો એ પણ આનું આલિંગન પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે. એવું અદ્ભુત દિવ્ય રૂપ જો કૃષ્ણ વિચાર કરે છે મનમાં, આને આલિંગન કરવું છે, આવું દિવ્ય રૂપ છે. અને રાધારાણી હોત તો નિશ્ચિત રૂપે કરે. અને એટલા માટે આ જે ત્રણ કામનાઓ છે કે રાધારાણીનો પ્રેમ શું છે એને હું કેવી રીતે સમજી શકું, કારણ કે કૃષ્ણ રાધારાણીના પ્રેમને સમજતા તમારા મનમાં એક પ્રશ્ન થશે, આવું કેમ, કૃષ્ણ સ્વયં ભગવાન છે તો રાધાના પ્રેમને કેમ નથી સમજતા. તો એનું કારણ છે કે કૃષ્ણ જે છે ને એ પ્રેમનો વિષય છે, અને રાધા જે છે ને એ પ્રેમનો આશ્રય છે. તો વિષય ક્યારેય આશ્રય તત્વને નહીં સમજી શકે. સબ્જેક્ટ છે કૃષ્ણ પ્રેમનો, રાધારાણી આશ્રય છે. અને વિષયની જેમ આશ્રયને પણ જો એ ભાવને સમજવો હોય તો એને શું કરવું પડે, એને આશ્રય બનવું પડે, યા તો એ ભાવને એને ગ્રહણ કરવો પડે. અને એટલા માટે પહેલી જે ઈચ્છા કૃષ્ણની જે છે ને એ કૃષ્ણ સંતુષ્ટ નથી, રાધારાણીનો પ્રેમ શું છે એ સમજતા નથી. શું કામ, કારણ કે એ વિષય છે, રાધારાણી આશ્રય છે. બસ આટલું મનમાં રાખો, વધારે લોડ નથી લેવો તમારે. સમજમાં આવ્યું, નગરવાળી આ આશ્રય વિષય બધું બાઉન્ડ્રી બહાર. રાધારાણી જે પ્રેમ કૃષ્ણને કરે છે ને, તો પ્રેમ માટે એક સબ્જેક્ટ જે છે ને એ કૃષ્ણ છે. પ્રેમનો સબ્જેક્ટ કોણ છે, કૃષ્ણ વિષય. અને કૃષ્ણ પ્રેમ કરે છે રાધારાણીને, તો આશ્રય કોણ થયું, રાધારાણી. તો આ બંને તત્વ છે, રાધા કૃષ્ણ જે છે. કૃષ્ણને એ સમજાય છે કે હું રાધારાણીને કેટલો પ્રેમ કરું છું, એનું આસ્વાદન એ થાય, પણ રાધારાણી મને કેટલો પ્રેમ કરે છે ને આ કૃષ્ણને સમજમાં આવતું, તો એને આ સમજવાની ઈચ્છા છે, પહેલી ઈચ્છા છે. સમજમાં આવ્યું. અચ્છા, બીજી કામના છે, સ્વાદયો એન અદ્ભુત મધુરીમાં કિદ્રશોવા. કૃષ્ણને આસ્વાદન કરવું છે કે રાધારાણી જ્યારે મને જોવે છે, કારણ કે મારું સૌંદર્ય શ્રેષ્ઠ છે, તો મને જોવે
મારી સાથે પ્રેમ કરે તો આનાથી એને કેવો અનુભવ થાય છે. કૃષ્ણની બીજી ઈચ્છા એ મધુરીમાંનો અનુભવ કરવાનો છે, મદીય. તો આજે પ્રેમમાં મદમત્તા જે છે, મતલબ રાધારાણી જ્યારે કૃષ્ણને પ્રેમ કરીને એમાં જે ભાવ પ્રગટ થઈ રહ્યા છે ને, તો આ ભાવની જે શ્રેષ્ઠતા છે કૃષ્ણ કહે છે એ કેવી રીતે આવે છે રાધારાણીમાં, અને હું કેવી રીતે સમજી શકીશ? હવે આ રાધારાણી હમણાં જે લીલા કરી એ જે માન માનીની રૂપમાં માન લીલામાં જે ભાવ ઉપર આરૂઢ થયા, તો આ ભાવ કૃષ્ણ તો નહીં સમજીએ કે ને, કારણ કે માન રાધારાણીને થયું છે. તો એનો આનંદ રાધારાણી સમજે છે, એ કૃષ્ણને નહીં ખબર, એ ખાલી જોઈએ કે અનુભવ ન કરીએ કે. તો બીજી ઈચ્છા કૃષ્ણની છે કે મારે આ માધુર્યનું આસ્વાદન કરવું છે. તો આ ઈચ્છા પણ ગોલોકમાં પૂરી નહીં થાય. અને ત્રીજી કામના જે કૃષ્ણની છે, સોખ્યમ ચાસ્યમ મદ અનુભવિત કિદ્રશમ વેત્તિ લોભાત, કેવલ રાધારાણી જ આ પૂર્ણ સુંદરતા પૂર્ણ માધુર્યનું આસ્વાદન કરી શકે છે, તો આ કર્યા પછી એને અનુભવ શું થાય છે, આ એક્સપિરિયન્સ મારે લેવો છે. કૃષ્ણ કહે છે આ અનુભવ મારે લેવો છે. અને કૃષ્ણ લીલામાં આની પૂર્તિ થવાની નથી, એટલા માટે કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં ગૌરાંગ બનીને આવ્યા છે. અને આ રીતે આ ગૌર પૂર્ણિમાના દિવસે, એટલે કે જેને આ હોળી પૂર્ણિમા આપણે કહીએ છીએ, આ પૂર્ણિમા એમનું પ્રાગટ્ય થયું. આ ત્રણ કામનાઓને પૂર્ણ કરવા ભગવાન આ પૃથ્વી ઉપર અવતરિત થયા છે. અને જો ચૈતન્ય મહાપ્રભુ એક વિશેષ કૃપા શું કરી છે ખબર? ન કેવલ પોતે આનું આસ્વાદન કર્યું, આખા જગતને ફ્રીમાં ભાવનું વિતરણ કર્યું છે. મંગલાચરણમાં શ્લોક નમો મહાવદાન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે. આ કૃષ્ણ પ્રેમ શું છે આ જગતમાં કોઈને ખબર નહોતી, આનો પરિચય ચૈતન્ય મહાપ્રભુએ કરાવ્યો છે. જે બધા નાના મોટા જે કઈ સાધનોમાં પડ્યા છો ને, આ મૂકો અને કૃષ્ણ સાથે પ્રેમથી જોડાવો, અને પછી જોવો એનો આનંદ શું છે. તો એ માધુર્યનું આસ્વાદન જે મહાપ્રભુએ કર્યું છે ને, પછી એને આનું વિતરણ પણ કર્યું છે. ત્યારે જ બોલીએ કે ને, જન્મ સાર્થક કરી કર પર ઉપકાર, એને મેં અનુભવ કર્યું છે. તો આ જગતના જે આ પાપી તાપી જીવો છે ને, આને મારે આ આપવું છે, આ વિતરણ કરવું છે મારે. અને રાગ માર્ગનો પ્રચાર કર્યો ચૈતન્ય મહાપ્રભુએ, રાગ ભક્તિનો પ્રચાર કર્યો છે. તો ચૈતન્ય લીલા જે છે મહાપ્રભુની, આ જ મૂળ શિક્ષા છે. એમાં બહુ ઊંડાણથી જો તમે આમાં વિચાર કરશો તો આ સમજાશે કે આ ત્રણ કામનાને પરિપૂર્ણ કરવા, રાધિકાર ભાવકાંતિ અંગીકાર બિને સૈતિન સુખ કબુ નહીં આસ્વાદને. ચૈતન્ય ચરિતામૃતમાં કવિરાજ મહાનુભાવ કહે છે કે રાધારાણીના ભાવને, રાધિકાર ભાવ કાંતિ અંગીકાર બિને, એના ભાવને હારે લેવાનો છે ને, એના કલરને પણ. કલર ફેસ્ટિવલ છે ને, મહાપ્રભુએ રંગ પણ લીધો છે રાધારાણીનો. શું કામ? કવિરાજ મહાનુભાવ લખે છે કે રાધિકાર ભાવ કાંતિ અંગીકાર બિને સૈતિન સુખ કબુ નહીં આસ્વાદને. જે આ ત્રણ ઈચ્છા કૃષ્ણની છે, યા બે વસ્તુ વગર ક્યારે પરિપૂર્ણ થાય? એક રાધારાણીનો ભાવ અને બીજું રાધારાણીનો રંગ, આ બે જરૂરી છે. તો કે છે, જ્યાં સુધી ચૈતન્ય મહાપ્રભુ કે હું રાધારાણીના ભાવને વર્ણને સ્વીકાર નહીં કરું, ત્યાં સુધી મારી આ ઈચ્છા પૂરી નહીં થાય. અને એટલા માટે સ્વરૂપ દામોદર ગોસ્વામી કહે છે કે ભગવાને કેવલ રાધારાણીના ભાવને જો સ્વીકાર કર્યો હોત ખાલી, હવે ધ્યાનથી સમજજો, જે આ આખા પ્રવચનનું જે હાર્ટ જે છે ને, એ આ છે. સ્વરૂપ દામોદર ગોસાઈ કહે છે કે ખાલી ભાવને લઈ લીધો હોત તો આ ત્રણ ઈચ્છા તોય પૂરી થવાની હતી. આ જે કામના કૃષ્ણે કરી છે એ તો પણ પૂરી થઈ જાત, તો કલર લેવાની શું જરૂર હતી? વર્ણ રંગ હે ને, રંગ લેવાની જરૂર શું છે? બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. અને ઘણા લોકો ક્યારેક પૂછે છે જો એ શ્લોકને, કૃષ્ણ વર્ણમ તુષા કૃષ્ણમ સાંગો પાંગાસ્ત્ર પાર્ષદમ શ્રીમદ ભાગવતમ, એમ નામ કાળે કાળા આવ્યા હોત તો કઈ તકલીફ હતી? મૂળ ભાવ લેવાનો હતો ને રાધારાણીનો, કલર હું કામ બદલો કૃષ્ણ હે ને? ગૌડીય વૈષ્ણવા બેઠા જાણે છે કોઈ, વર્ણ શું કામ બદલો છે? રંગ ભાવ લેવાનો હતો ને. તો જુઓ,
એક સિદ્ધાંત સમજો, આ સંસારમાં હરેક વસ્તુનો પોતાનો એક રંગ છે, જાણો છો ને, કોઈ પણ વસ્તુ તમે લઈ લો એનો પોતાનો એક મૂળ કલર છે, એક રંગ છે, અને રંગ એનાથી જુદો ન હોય, વસ્તુથી અલગ ન હોય, મૂળ રંગ જે હોય. માની લો આ કાળા લાકડામાંથી સ્પીકર બનાવ્યું છે, પેન તોડી નાખો તો અંદરથી જે કલર નીકળે એ કેવો આવે, કાળો જ આવે. તો પેલો ચોક તોડી નાખો, સફેદ રંગનો ચોક હોય તો અંદરથી કલર કેવો નીકળે, સફેદ. મૂળ રંગ આને કહેવાય, મૂળ વર્ણ એ છે વસ્તુનો, ઠીક છે. તો જેવું હૃદયમાં છે એવો જ રંગ ધારણ થાય, જે હૃદય છે ને એ વર્ણ બને છે. માની લો કોઈ ગુસ્સામાં હોય, આંખ લાલ હોય, દેખાય છે ને કલર, ભાઈ આની આંખ લાલ છે મતલબ આને બોલાવવા જેવો નથી હમણાં, કારણ કે એ રંગ એના ભાવને પ્રકાશિત કરે છે, એ વર્ણને પ્રકાશિત કરે છે. અને વર્ણ જે છે ને એ સ્વરૂપથી અભિન્ન છે. ક્રોધનો રંગ લાલ જ હોય, એટલે તમે ગુણમાં જોશો ને એમાં કલર, કલરની એક બહુ મહત્તા છે મોટી. આપણે તો એ બધું આ બધું શું જોવાનું, લાલ પીળું લીલું ગમે એ આપણને ફાવે એ લઈ લો. હરેક વસ્તુનો એક વર્ણ છે અને એ વર્ણ એનું મૂળ સ્વરૂપ છે. તો ભગવાન કૃષ્ણ જે શ્રીંગાર રસનું આસ્વાદન કરે છે, તો શ્રીંગાર રસનો વર્ણ છે શ્યામ, એટલા માટે આપણા કૃષ્ણ કાળા છે. સમજમાં આવ્યું? ક્યારેક કોઈ તમને પૂછે કૃષ્ણ કાળા કેમ છે, તો કહે કે શ્રીંગાર રસ જે છે એનો વર્ણ કેવો છે, શ્યામ છે, અને એટલા માટે આપણા કૃષ્ણ પણ શ્યામ છે. સમજમાં આવ્યું? તો આ મૂળ રંગનું રહસ્ય આ છે. અને આ ત્રણ કામનાઓ જે છે એની પૂર્તિ રાધારાણીના ભાવ અને વર્ણ વગેરે થઈ કે નહીં, એટલા માટે જુઓ. હવે એક પ્રશ્ન છે, રાધારાણીનો ભાવ શું છે, સમજવું પડશે ને. રાધા તત્વ આટલું મહાન છે, રાધા તત્વના વિષયમાં આપણે જાણીએ છીએ, પણ રાધારાણીનો ભાવ શું છે? તો રાધારાણી માદનાખ્ય મહાભાવમયી છે. કયો ભાવ છે એનો, યાદ ન રહ્યું છે, સાંભળો ધ્યાનથી. માદનાખ્ય મહાભાવમયી શું છે ભાવ રાધારાણીનો? હા, ગૌડીય પરંપરામાં ભજન કરવું છે ને, આ શીખવું પડશે, આ જાણવું પડશે. પ્રેમ નહીં થાય ભગવાનમાં, નહીં તો ચૈતન્ય દેવ ઇસ્કોનમાં 10 વર્ષથી છે ને એને ડાઉટ છે કે આ કૃષ્ણ છે કે નહીં, હજી નથી મન બેહતું, ગઢને જ બેહતી આપણે ગુજરાતી એમ કહીએ, હે ને. યાર આ તમે કંઈક નવું લાવ્યા છો, સમજો આ તત્વ. આ રાધારાણીનો જે ભાવ છે ને, તો ભક્તિની અંદર ભાવ પછી જે એક પછી એક સ્તર જે વધતા જાય છે ને ભક્તિના, એના અલગ અલગ લેવલ છે. જ્યારે ચૈતન્ય ચરિતામૃત વાંચશો તો આ બધું વર્ણન એમાં તમને મળશે કે એ ભાવ પ્રેમ જેમ જેમ ગાઢતાને પ્રાપ્ત કરતો જાય, એમ ધીરે ધીરે પહેલા રતિ પછી પ્રેમનું સ્વરૂપ લે, એક ક્રમ છે એનો ઉપર જવાનો, અને ક્રમથી પ્રેમમાં વૃદ્ધિ થતી જાય. તો જુઓ, જેમ જેમ પ્રેમમાં સ્નિગ્ધતા વધે, જેમ પ્રેમ ગાઢ થતો જાય, એમ સૌથી પહેલા સ્નેહ હોય, એનું નામ સ્નેહ બને. પણ સ્નેહ પણ જ્યારે ગાઢ બને તો થાય છે માન, માન જ્યારે ગાઢ બને તો થાય છે પ્રણય, પ્રણય જ્યારે ગાઢ બને તો એ સ્વરૂપ લે છે રાગ, રાગ સ્વરૂપ લે છે અનુરાગ, અનુરાગ ભાવ, ભાવથી મહાભાવ, અહીં સુધી જીવાત્માઓ જાય મહાભાવની અવસ્થા સુધી. અને ત્યાર પછી આગળ જે ઉચ્ચતમ ભાવ જે છે, મહાભાવથી આગળ શું છે, રૂઢ મહાભાવ. રૂઢ મહાભાવથી ઉપર છે અધિરૂઢ મહાભાવ, અધિરૂઢ મહાભાવથી ઉપર છે મોદનાખ્ય મહાભાવ જેમાં કૃષ્ણ છે, અને મોદનાખ્ય મહાભાવથી સર્વોચ્ચ સ્તર ઉપર છે માદનાખ્ય મહાભાવ જ્યાં શ્રીમતી રાધારાણી છે. કોઈ જીવની પહોંચને આ સુધી ન થઈએ, આ સ્તર છે પ્રેમના, હે ને. આપણે એક જ શબ્દ જાણીએ છીએ પ્રેમ, બસ વળી ગયો ને તો કે બહુ થઈ ગયું, કૃષ્ણમાં પ્રેમ થઈ જાય એટલે વાત પૂરી, પછી આટલી વેરાયટી છે. તો મોદનાખ્ય મહાભાવ જે છે ને એ કૃષ્ણ છે, અને માદનાખ્ય મહાભાવ જે છે એ શ્રીમતી રાધારાણી છે, જે સર્વોપરી અવસ્થામાં છે. તો આ સ્તર ઉપર જેમ જેમ આગળ વધે ને પ્રેમ, એમ પ્રેમનો કલર બદલાતો જાય, સમજવાનો વિષય છે. અનુરાગ જે શબ્દ આમાં આવ્યો, એક લેવલ છે અનુરાગ, અનુરાગનો વર્ણ અરુણ છે,
અરુણ વર્ણ, સમજો ને, સૂર્ય ઉગતા પહેલા આકાશમાં જે લાલિમા છે અરુણ વર્ણ, એ અનુરાગનો છે. અને એ વર્ણ જેમ જેમ ગાઢતાને પ્રાપ્ત થતો જાય એમ માદનાખ્ય મહાભાવના સ્વરૂપમાં એ કેવો થાય છે? તપ્ત કાંચન, તપાવેલા સોના જેવો ગૌરવર્ણ બને છે. આ રાધારાણી જે ભાવમાં સ્થિત છે ત્યાં. અને આ રીતે શ્રીમતી રાધારાણીને આપણે શું કહીએ છીએ? તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી. મંગલાચરણમાં બોલો છો ને, યા તપ્ત કાંચન શું કામ કહેવામાં આવે છે? કારણ કે માદનાખ્ય મહાભાવની અવસ્થામાં એ ભાવમાં રાધારાણી સ્થિત છે, એટલા માટે રાધારાણીનો કલર જે છે એ તપ્ત કાંચન ગૌર છે, તપાવેલા સોના જેવો છે, ગૌરવર્ણ છે રાધારાણીનો. અને એટલા માટે રાધારાણીનું એક નામ ગૌરાંગી છે, જેના અંગો ગૌરવર્ણ છે. તો જેવો ભાવ હૃદયમાં એવો શરીરનો વર્ણ બને છે, એવો રંગ બને છે. તો આ રાધારાણીનો વર્ણ છે. અને એટલા માટે ચૈતન્ય મહાપ્રભુએ રાધારાણીના ભાવને જેવો સ્વીકાર કર્યો ત્રણ ઈચ્છાને પૂર્ણ કરવા માટે, તો એ ભાવને સ્વીકાર કરતાની સાથે આ શ્યામ વર્ણ જે કૃષ્ણ છે એ શું થયા છે? ગૌરાંગ, ગૌરવર્ણ કૃષ્ણ બન્યા છે. કારણ કે એ ભાવ લીધો છે ને, તો વર્ણ પણ પરિવર્તિત થશે, કારણ કે રંગ પણ બદલવાનો છે. અને ચૈતન્ય મહાપ્રભુ પરિવર્તિત થઈ ગયા, એ શ્યામ કૃષ્ણ શું થયા છે? ગૌર કૃષ્ણ. આચાર્યગણ ઉદાહરણ આપતા કહે છે કે જેમ આંબા ઉપર કેરી લીલા રંગની હોય અપરિપક્વ અવસ્થામાં, પણ જ્યારે કેરી પક્વ અવસ્થામાં આવે ને ત્યારે એનો વર્ણ બદલાય, કેરીનો રંગ. આ હમણાં દેખાય ઉનાળામાં, આવું તમને ખબર પડશે, જે ઘરે તમે લીલા રંગની લાવો છો હે ને, એ પછી શું થાય છે? ધીરે ધીરે પીળો રંગ પકડે છે. પરિપક્વ અવસ્થા, એમ જ્યારે પ્રેમની પરિપક્વ અવસ્થા જ્યારે આવે છે ત્યારે એ વર્ણ કેવો હોય છે? તપ્ત કાંચન. અને એટલે મહાભારતમાં ચૈતન્ય મહાપ્રભુને કીધું, સુવર્ણ વર્ણ હેમાંગો, વ્યાસદેવ લખે છે મહાપ્રભુની ભવિષ્યવાણીમાં, સુવર્ણ વર્ણ હેમાંગો. તો આ રીતે મહાપ્રભુ પરિવર્તિત થયા, એમનો રંગ પરિવર્તિત થયો. અને આ ભાવનું નામ છે ઉન્નત ઉજ્જવલ શ્રૃંગાર રસ, જે મહાપ્રભુએ પોતે આસ્વાદન કર્યો અને આખા સંસારને આ રસનું આસ્વાદન કર્યું. કહે છે કે જે સ્થાન ઉપર શ્યામ સુંદર ભલે હોય, પણ જ્યાં સુધી ગૌર સુંદર ન હોય, તો આપણા આચાર્યોની ભાવના એવી છે કે આવા ભગવાનનું દર્શન કરવું એ પણ ગૌડીય વૈષ્ણવ માટે વિચારવાની વાત છે. ખાલી મંદિરોમાં રાધા કૃષ્ણ ઊભા છે, પણ જો ચૈતન્ય મહાપ્રભુ નથી એની હારે, તો ગૌડીય ભક્તો માટે આ દર્શન ઉપાધેય કરવા જેવું દર્શન. શું કામ? કારણ કે કૃષ્ણ છે ને, રાધા કૃષ્ણ જે એ કેરીની લીલી અવસ્થા છે, આ કૃષ્ણ જે રસમાં છે ને એ અપરિપક્વ ભાવ છે, પૂરેપૂરો પાકેલો રસ નથી કૃષ્ણ જે ભાવમાં સ્થિત છે. પણ જ્યારે તમે ગૌરાંગને જુઓ છો ને, આ પાકેલી કેરી છે, પાકેલું ફળ છે, એમ આ રસ ભાવ એમાં પરિપક્વ અવસ્થામાં આવ્યો છે. એટલા માટે રાધા કૃષ્ણનું દર્શન જ્યારે કરો તો એની હારે કોણ હોવું જરૂરી છે? ચૈતન્ય દેવ જરૂરી છે. એટલા માટે પ્રભુપાદજીએ રાધા કૃષ્ણની સાથે મંદિરોમાં ગૌરનિતાઈની સ્થાપના કરી છે. રાધા કૃષ્ણ સ્થાપિત કર્યા, પણ જ્યાં સુધી ગૌરનિતાઈની સ્થાપના નહીં થાય ત્યાં સુધી મંદિર અધૂરું છે, એ દર્શન અધૂરું છે, અને એની ભક્તિ પણ અધૂરી છે, આ માનવામાં આવશે. એટલે આ જરૂરી છે. ઘણીવાર ભક્તો ખાલી ગૌરનિતાઈની સેવા કરે છે, એ હાલશે, કેવલ ગૌરનિતાઈ, કારણ કે પરિપક્વ અહીંયા કોઈ કમી જ નથી, અહીંયા અપૂર્ણતા છે. એટલા માટે રાધા કૃષ્ણ છે તો ઠીક છે, પણ ત્યાં ગૌર સુંદર હોવા જરૂરી, ચૈતન્ય દેવ હોવા જરૂરી છે. તો આ ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે કૃષ્ણ, હવે જો એક બીજી એક સુંદર વાત એ છે, એક કૃષ્ણ છે જેના મસ્તક ઉપર મોર મુકુટ અને એ મોર મુકુટ વાળા કૃષ્ણને જ્યારે દર્શન કરે છે વૈષ્ણવો, અને હવે આ ભાવ તમને આજ સમજમાં આવ્યો છે ચૈતન્ય મહાપ્રભુનું દર્શન, તો ભગવાન કૃષ્ણ જે છે ને ચોર શિરોમણી છે. કોણ છે? રાધારાણી જેમ ભાવ શિરોમણી છે, એમ કૃષ્ણને શું ટાઇટલ મળ્યું છે? ચોર શિરોમણી છે. એણે રાધારાણીના હૃદયમાં પ્રવેશ કરીને એના ભાવને ચોર્યો છે. તો અહીંયા એક સવાલ એ આવે છે
કે કૃષ્ણએ કેવલ ભાવની ચોરી કરી છે તો કલર કેમ બદલાણો છે? તો એનો એક કારણ એ છે, કદાચ એક પ્રશ્ન મનમાં થાય કે ખાલી ભાવ લીધો હોત તો હું ક્ષતિ રહી જાત, ભગવાન તો કાંઈ પણ કરી શકે છે. પણ રાધારાણીના ભાવને સ્વીકાર કરી નહીં તે જો કૃષ્ણ શ્યામ વર્ણમાં રહી જાત ને તો એની આ ત્રણ કામના ક્યારેય પરિપૂર્ણ ન થાત. અચ્છા, તમે કલ્પના કરી શકો શું કામ ન થાત? ત્રણ કામના ભાવથી પૂર્ણ ન થાત જો વર્ણ ન બદલ્યો હોત તો. કલર બદલવાનું કેટલું મોટું રહસ્ય છે જુઓ તમે. રંગ બદલવો શું કામ જરૂરી છે? એને કારણ કે મહાપ્રભુની અંદર રાધા ભાવ પ્રધાન છે. મહાપ્રભુ રાધા ભાવમાં સ્થિત છે અને રાધા ભાવ પ્રધાન છે એટલા માટે રાધારાણીની જેમ હર સમય રડે છે, હર સમય રુદન કરે છે. તમે જગન્નાથપુરીની લીલાઓમાં જોવો છો કે જગન્નાથપુરી ગંભીરામાં મહાપ્રભુ રાત દિવસ રુદન કરે છે. સવારમાં જ્યારે જુઓ આખું આખો રૂમ જે છે ને અશ્રુઓથી પથારી પથારી બધું ભીનું થઈ ગયું હોય આંખોના અશ્રુઓના કારણે. એ વિરહમાં, કારણ કે જે વિરહ જે છે ને એ જ અશ્રુ બનીને પ્રગટ થાય છે. એટલે એક સિદ્ધાંત અહીં સમજો કે વર્ણ જરૂરી શા માટે છે? કારણ કે જો વર્ણ ન હોય ને તો આ વિરહ ભાવનો અનુભવ ન થાય. ભાવ તો આવી ગયો કારણ કે વર્ણ વોલો રહી ગયો છે ને. તો ચૈતન્ય દેવ હંમેશા પોતાને કૃષ્ણ માને અને જ્યાં સુધી પોતાને કૃષ્ણ માને ત્યાં સુધી તો રાધા ભાવનું આસ્વાદન થાય નહીં. એટલા માટે ભાવની સાથે સાથે વર્ણ પણ જરૂરી છે. ચૈતન્ય દેવને એક જગ્યાએ પણ એવું લાગવું ન જોઈએ કે હું કૃષ્ણ છું, કારણ કે જેવું એના મનમાં આવ્યું હું કૃષ્ણ છું તરત આ ભાવની અંદર વિઘ્ન આવશે, આ ભાવ બ્રેક થઈ જશે. અને મહાપ્રભુનો એ ભાવને આપણે શુદ્ધ કરીએ છીએ જ્યારે જ્યારે તમે એને યાદ કરાવો છો ને કૃષ્ણ છે, આ ભાવ તૂટે છે. અહીંયા સમજો વર્ણ શા માટે લીધો છે, એ ભાવ અખંડ બનેલો રહે એટલા માટે, તો જ આસ્વાદન થઈએ કે આ ત્રણ કામનાઓ પૂરી થશે. પણ ચૈતન્ય દેવ જ્યારે જ્યારે જગન્નાથપુરીમાં રડે છે ને, કહાં જાઉં કહાં પાઉં હે ને બ્રજેન્દ્ર નંદન, એ અદ્ભુત ભાવમાં. અને આ આ ક્યાં જાઉં ક્યાં શબ્દ જે છે ને આ ગૌડીય ભાવનો મૂળ છે. ક્યારેય આચાર્યો એ નથી કીધું કે આ મારી સામે રાધા કૃષ્ણ છે. વૃંદાવનમાં રૂપ ગોસ્વામી સામે જોવે છે લીલાઓને તો પણ શું કહે છે? કદા, ક્યાં, ક્યારે એ રાધા કૃષ્ણ મળશે મને, ક્યારે એનું દર્શન થશે? આ છે વિપ્રલંબ ભાવ, આ ગૌડીય મૂળ છે. ષડ ગોસ્વામી અષ્ટકમમાં તમે જોજો આ શબ્દ પ્રયોગ થયા છે હે ને, કદા વા કાલિંદી તટે હે ને, ક્યારે યમુનાના તટે મને રાધા કૃષ્ણનું દર્શન થશે? આ આ ગૌડીય મૂળ છે, ચૈતન્ય દેવી ભાવમાં છે વિરહ ભાવ. કારણ કે વિરહમાં જે પ્રેમનું આસ્વાદન છે ને આનાથી શ્રેષ્ઠ રસ બીજો કોઈ નથી. અને આનું આસ્વાદન કરવા માટે ગૌરાંગ બન્યા છે. જો શ્યામ વર્ણમાં રહેત ને તો વારી ઘડી આ બ્રેક, જ્યારે જ્યારે પોતાની સામે જોવેત અને શ્યામ વર્ણ જોવેત ને મહાપ્રભુને એવું વિચાર આવે હું કૃષ્ણ છું, અને જ્યારે માની લે હું કૃષ્ણ છું એટલે ભાવ બ્રેક થઈ જાય છે. અને એટલા માટે જો આ એક દર્શન શાસ્ત્ર છે, આ ગોપનીય તત્વજ્ઞાન છે. તો પછી ગૌરાંગ મહાપ્રભુના મસ્તક ઉપર મોરપંખ રાખવું જોઈએ કે ન રાખવું જોઈએ? આજે હું ઘણી જગ્યાએ જોઉં છું, તમે ગૌર નિતાઈના દર્શન જ્યારે કરે મહાપ્રભુને નિત્યાનંદ પ્રભુને જ્યારે તમે એ મોરપંખ લગાવો છો ને, એ મોરપંખ આવતાની સાથે જ મહાપ્રભુનો ભાવ તૂટે છે. મોરપંખ આવી ગયો એટલે એ માને છે હું કોણ છું? કૃષ્ણ. અને આપણે એમાં બાધા ઉત્પન્ન કરીએ છીએ. જે લોકો ડ્રેસિંગ કરે છે ને ભગવાનના પૂજારીઓને આ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. હું ઘણીવાર કહું છું કે જ્યાં સુધી તમે શાસ્ત્રનું શ્રવણ નહીં કરો ત્યાં સુધી ભગવાનની સેવા ક્યારેય પરફેક્ટ કરી શકો નહીં. આ કોઈ ઢીંગલા નથી કે તમે કોઈ કપડાં પહેરાવી દો, કોઈ ડ્રેસિંગ કરો છો, આ ભાવ છે સેવાનો. ઘણા એમ કે મોરપંખ લાગે હું વાંધો છે, કૃષ્ણ તો તમે જ કહો છો કૃષ્ણ છે. છે કૃષ્ણ પણ ભાવ રાધારાણીનો છે. વર્ણ એટલે બદલ્યો છે કે કૃષ્ણને યાદ ન આવે. તમે મોરપંખ લગાવીને એને યાદ કરાવો છો કે તમે કૃષ્ણ છો. ચૈતન્ય દેવને કોઈ કહેતા ને કૃષ્ણ, કાન બંધ કરી દે છે ભાઈ હે ને, ભાવ શુદ્ધ ન થવો જોઈએ. અને એટલા માટે
આપણે સાવધાન રહેવું જોઈએ આ શ્રૃંગારમાં પણ, હે ને? આ મહાપ્રભુ કહે છે કે જેના મુકુટ ઉપર મોરપંખ શોભાયમાન છે, હે બ્રજેન્દ્ર નંદની કૃષ્ણ તમે છો, હે ને? જગન્નાથજીની સામે જાય ત્યારે કહે છે, હે બ્રજેન્દ્ર નંદન, તમે અહીંયા સાક્ષાત બિરાજમાન થયા છો, અને માની લો જ્યારે એ સમજી લે કે હું જ કૃષ્ણ છું, કોને કહે છે તમે છો કૃષ્ણ? આ નહીં થઈ શકે, રાધારાણીનો ભાવ છે, સમજી લો. એટલે આ જે આસ્વાદન છે ને, આ તૂટે નહીં. કૃષ્ણના જે વિરહ ભાવને અનુભવ કરી રહ્યા છે મહાપ્રભુ, એટલા માટે શ્રૃંગાર કરતા સમયે પણ સાવધાન રહેવું જોઈએ. મહાપ્રભુને શું શ્રૃંગાર કરવાનો છે, રાધા કૃષ્ણને શું કરવાનો છે, તો આ મૂળ ભાવને સમજવું પડશે. નહીંતર જે કૃષ્ણને કહે છે, એને કહાં જાઉં કહાં પાવું મુરલી વદન, એને એ મુરલી વદન વાળું આ સુંદર મુખ કમળ ક્યાં મળશે, હું ક્યાં જઈશ તમારા વિરહમાં, આ ભાવ તૂટી જાય અને કૃષ્ણ મૂળમાં આવી જશે. એટલા માટે શિલ પ્રભુપાદ ચૈતન્ય ચરિતામૃતના તાત્પર્ય આદિ લીલા 441માં લખે છે, મોરપંખ કેવલ ભગવાન કૃષ્ણ માટે છે, આ બીજા કોઈને લાગશે નહીં, કેવલ કૃષ્ણ માટે છે. અને સ્પષ્ટ કહે છે પ્રભુપાદજી, કેટલું સુંદર લખ્યું છે કે ગૌરાંગ મહાપ્રભુના ભાવમાં કોઈ બાધા નહીં નાખો. ક્લિયર? આ તાત્પર્ય વાંચજો ઘરે જઈને, ચૈતન્ય ચરિતામૃત આદિ લીલા 441. પ્રભુપાદ કહે છે બાધા નહીં નાખો મહાપ્રભુના ભાવમાં. કેમ? કારણ કે આ બાધા જે છે ને મહાપ્રભુને બહુ દુઃખ આપે છે. મદમત્તાનું આસ્વાદન જે મહાપ્રભુ કરી રહ્યા છે, પોતાની ત્રણેય કામનાઓની જે પૂર્તિ કરી રહ્યા છે મહાપ્રભુ, એ જે વિરહ ભાવ છે જેમાં કૃષ્ણથી વિયોગની અનુભૂતિ કરે છે મહાપ્રભુ, આ ભાવ વિક્ષુબ્ધ થઈ જશે. એટલા માટે ક્યારેય પણ આવો પ્રયાસ આપણે ન કરવો જોઈએ, ભક્તો. પ્રભુપાદજીની આજ્ઞા છે, નહીંતર આખો મૂળ બનાવીને જે ગૌરાંગ મહાપ્રભુ આવ્યા છે ને, આ મૂળ બ્રેક થશે. તો આ અત્યંત એક ગોપનીય તત્વ જ્ઞાન ચૈતન્ય મહાપ્રભુના વિષયમાં છે, જે ગૌડી આચાર્યોએ ચૈતન્ય ચરિતામૃત ઇત્યાદિ ગ્રંથોની અંદર આપણને આપ્યું છે, એને તો તપાવેલા સોના જેવું આ જે વર્ણ છે, એનું પણ આ સુંદર એક અદ્ભુત આ રહસ્ય છે. અને રાત દિવસ કૃષ્ણના વિરહમાં રડવું, આ રાધારાણીનો અસલી ભાવ છે. આ જગતમાં જે કૃષ્ણ માટે રડતા શીખે છે ને, આ ભક્તિના સાર તત્વને જાણે છે. અને જો આ આખી કથા જે છે, આ કથા એ છે જ્યાં કૃષ્ણ સ્વયં પોતાના માટે રડે છે, અને કૃષ્ણ માટે રડતા જેને આવડી ગયું ને, એનું ગોલોક આ જન્મમાં કન્ફર્મ છે. જે આ ભાવ ભક્તિને જેણે પ્રાપ્ત કરી છે ને, અને જો ભક્તિનો અસલી રસ આ છે, ભક્તિનું તત્વ આ છે, અને આ રીતે સિદ્ધાંત જે જાણે છે, પ્રભુપાદ કહે છે આ જ અસલી ભક્તિનો જાણકાર વ્યક્તિ છે, આ જ અસલી સિદ્ધાંત અસલી ગૌડીય મૂળનો જાણકાર વ્યક્તિ છે. અને આવી ભક્તિ જે છે, આ સંસારની કામનાઓથી દૂર કરી અને આપણને કૃષ્ણ પ્રેમમાં સ્થિત કરે છે. તો આવા ચૈતન્ય મહાપ્રભુ આ કળિયુગની અંદર પ્રગટ થયા, આપણા જેવા બદ્ધ જીવોને આ રસનું આસ્વાદન કરાવવા માટે, આ ભાવનું આસ્વાદન કરાવવા માટે. અને એ મહાપ્રભુની આ પ્રાગટ્ય તિથિ છે હોળી, જેને આપણે મનાવીએ છીએ ને, ગૌડીય ભક્તો એને ગૌર પૂર્ણિમા કહે છે. પણ આ આ ગૌર પૂર્ણિમા જે છે ને, આપણા માટે બહુ ખાસ છે. જન્માષ્ટમી જે છે ને, એનાથી પણ વિશેષ છે ગૌર પૂર્ણિમા. કૃષ્ણ તો કૃષ્ણ છે, પણ એનાથી વિશેષ રસનો જે આસ્વાદન થાય છે ને, આ ગૌરાંગ મહાપ્રભુ છે. બોલો, ગૌરાંગ મહાપ્રભુ કી. તો વાતો તો બીજી ઘણી બધી છે, નેક્સ્ટ ટાઈમ આપણે તો સાંભળવાનું છે, પણ આજે ઘણા લેટઈ છીએ. તો બે બે વાત મેં પ્રશ્ન લીધા હતા, અને બે તમારે સમજવાના હતા કે કૃષ્ણનો વર્ણ શ્યામ શા માટે છે, અને શ્યામ વર્ણ ગૌર શું કામ બન્યા છે. તમે મંગલાચરણમાં ગાઓ છો તપ્ત કાંચન, હવે એમાં કોઈ ડાઉટ ન હોવો જોઈએ, એને વર્ણ. તો આ આખો ગૌડીય ભાવ આ ભક્તિ છે.
અને આ ભાવને હૃદયમાં ધારણ કરો, ચૈતન્ય મહાપ્રભુ પ્રતિ પ્રેમ વધારો. કારણ કે ગૌરાંગ મહાપ્રભુ જે છે એ રાધા કૃષ્ણને પામવાનું શોર્ટકટ છે આ કળિયુગમાં. એની કૃપા વગેરે તો અનંત જન્મો લાગી જાય, બહુનામ જન્મનામ અંતે. આ શોર્ટકટ છે. એટલે ચૈતન્ય દેવન એની અરે બલરામ સ્વરૂપ સાક્ષાત નિત્યાનંદ પ્રભુ જે છે, તો આ ગૌર નિતાઈની ઉપાસના કળિયુગમાં જે બુદ્ધિમાન વ્યક્તિ જે છે ને એ ગૌર નિતાઈનું શરણ લે છે. કારણ કે એ રાધા કૃષ્ણને પામવાનો માર્ગ છે. તો આજના દિવસે ગૌરાંગ મહાપ્રભુને પ્રાર્થના કરીએ કે આ ભાવની કંઈક કૃપા અમારી ઉપર થાય અને અમે તે ભજનમાં સ્થિત થઈ અને આ ભાવનું થોડું એવું બિંદુ સિંધુમાંથી બિંદુ મહાપ્રભુ સિંધુ છે રસનો, અને આપણે એમાંથી એક બિંદુ લેવાનું છે. અને આ બિંદુ મળી ગયું ને પછી આપણી ભક્તિ નહીં ઊભી રહે હે ને. એટલે ગુરુદેવને પ્રાર્થના કરીએ છીએ ને કે હે ગુરુ કૃપા બિંદુ દિયા કરો એ દાસે, અને એક દાસ ઉપર કૃપા કરો. આનું થોડુંક એક બિંદુ જો મળી જાય ને તો આપણું જીવન તો આટલામાં સફળ છે. હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શિલ પ્રભુપાદ કી